હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 9-10ની યુટ્યુબ ચેનલ PW ગુજરાતી પર. તો આ લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 10ની સુપર 30 સિરીઝનું મેથ્સમાં ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. તો બાળકો, આશા રાખું છું કે આ સિરીઝમાં તમારા જે ચેપ્ટર 1, 2 અને 3 મેથ્સમાં આ 3 ચેપ્ટરના જે વિડીયો આપણી ચેનલ પર મુકાયા છે, તો તે ત્રણેય વિડીયોને તમે ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે. જેટલી પણ વસ્તુ આ 3 ચેપ્ટરમાં મેં તમને ભણાવી છે તે દરેક વસ્તુ મોસ્ટ આઈએમપી છે, જેને તમે ખૂબ જ સારી રીતે સ્ટડી કરી લીધી હશે, પ્રેક્ટિસ કરી લીધી હશે. ઓકે, તો ચાલો શરૂઆત કરી દઈએ દ્વિઘાત સમીકરણની. તો બાળકો, આ લેક્ચરમાં હું તમને આ ચોથું ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. અને આ 30 ક્વેશ્ચન એટલે સુપર 30 ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચન તમારી જે આવનારી માર્ચ 2024ની બોર્ડની પરીક્ષા છે તેના માટે મોસ્ટ આઈએમપી છે. આ 30 ક્વેશ્ચન કરી નાખશો એટલે સમજો કે આખું ચેપ્ટર થઈ ગયું. આખા ચેપ્ટરના દરેક ટોપિક કવર થઈ ગયા. પછી એ ટૂંકા પ્રશ્ન હોય, લાંબા પ્રશ્ન હોય, દરેક વસ્તુનો આપણે સમાવેશ કર્યો છે. ઓકે, અને એક વસ્તુ ખાસ તમને કહીશ કે કદાચ કોઈ વસ્તુ તમારી બોર્ડની પરીક્ષામાં મેં જે આ વિડીયોમાં કરાવું છું તેમાંથી કદાચ બેઠું નહીં આવે, તો બી એટલી તો ગેરંટી પૂરેપૂરી આપીશ કે એના જેવું તો આવશે જ. ઓકે, તો આ ચેપ્ટરના દરેક ટાઈપના દાખલા, દરેક પ્રકારની મેથડમાંથી દરેક ટાઈપના દાખલા, બધી વસ્તુનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. તો ચાલો કરીએ છીએ આપણે શરૂઆત. તો ધ્યાન આપજો અને હા, તમારી નોટબુક અને બોલપેન પણ લઈ લેજો અને કેટલીક નાની મોટી ગણતરીઓમાં મને સાથ અને સહકાર આપજો. તો બાળકો, આ ચેપ્ટરના બધા ટોપિક છે, આ બધા ટોપિક વિશે તમને ખબર જ છે. અવયવીકરણની રીત, દ્વિઘાત સૂત્ર, બધી વસ્તુ વિશે તમને ખબર જ છે. ચાલો બાળકો, શરૂઆત કરીએ છીએ ટોપિકની દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે જ પ્રમાણિત સ્વરૂપ. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ કયા સ્વરૂપમાં હોય છે? તો દ્વિઘાત સમીકરણમાં બે ઘાત હોય છે, એટલે કે પહેલાં એક્સની બે ઘાતવાળું પદ, પછી એક્સવાળું પદ, પછી અચર પદ અને પછી બરાબર 0. તો બાળકો, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0. x² વાળું પદ, પછી x² વાળું પદ, અચર પદ અને બરાબર લખીને 0. કોઈ પણ દ્વિઘાત સમીકરણ આ સ્વરૂપમાં ગોઠવી શકાય છે. જે સમીકરણને તમે આ સ્વરૂપમાં રજૂ કરી શકો છો તે સમીકરણ દ્વિઘાત સમીકરણ કહેવાશે. દ્વિઘાત સમીકરણમાં આ રીતે 3 પદ હોય અને બરાબરના ચિહ્ન પછી 0 હોય છે. ખ્યાલ આવશે તમને દ્વિઘાત સમીકરણમાં? હવે ઘણી વખત શું થાય ખબર, કે દાખલામાં તમને પૂછવામાં આવે કે ચાલો આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં, એટલે તમને એ સમીકરણ એમ જોતી વખત એવું લાગે કે ભાઈ આ સમીકરણ તો દ્વિઘાત નથી લાગતું. પરંતુ એવું નથી હોતું. તમારે જે રકમ આપેલી હોય છે ને તેનું પહેલાં સાદુરૂપ આપવાનું અને સાદુરૂપ આપ્યા પછી તમારે આ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. અને જો આ તમારું સમીકરણ આ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તો એ દ્વિઘાત સમીકરણ કહેવાશે. વાતમાં સમજ પડી ને? અને આવા ક્વેશ્ચન બી આવે છે બોર્ડની પરીક્ષામાં. તો બાળકો, આજે આપણે લખ્યું તેમાં આજે x² નો સહગુણક દેખાય છે ને એ, તો આ x² નો સહગુણક એ 0 નહીં લઈ શકાય. ઓકે, એ નોટ ઇક્વલ ટુ 0. આ એ બી સી આ બધું શું છે? જ્યાં એ બી અને સી એ કોઈ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે ભાઈ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કોઈ બી સંખ્યા હોઈ શકે છે. એ બી સી એ વાસ્તવિક સંખ્યાઓ છે તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ ને 0 લેવાનો નથી. તો ચાલો ક્વેશ્ચન જોઈએ આપણે. તો તમને આ રીતના ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવી શકે છે કે ભાઈ તમને સમીકરણ આપી દેવામાં આવશે અને તમારે જોવાનું છે કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી. તો ચાલો જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન. તો જો અમે તમને કીધું છે તે પ્રમાણે કે પહેલાં તો સાદુરૂપ આપો સમીકરણનું. સાદુરૂપ આપ્યા પછી ખબર પડે. તો ચાલો પહેલું જે સમીકરણ છે તેમાં સાદુરૂપ આપીએ. x² = 2x² + 2x - 3. હવે નોર્મલી બાળકો એવું વિચારે, અહીંયા એક્સની એક ઘાત છે, અહીંયા બી એક્સની એક ઘાત છે, એટલે બે ઘાતવાળું પદ તો મળે જ નહીં. બે ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત એટલે બે ઘાત, અહીંયા તો એક્સમાં બે ઘાત છે જ નહીં, એટલે દ્વિઘાત નથી. અરે ભાઈ, એવી રીતના થોડું હોય? સાદુરૂપ આપો, અહીંયા વિસ્તરણ કરો,
ए ओछा बी आखा नो वर्ग, ए वर्ग माइनस टू ए बी वत्ता बी वर्ग। तो ये सूत्र प्रमाण आगर वधीए तो पहलू छे एक्स एट एक्स नो वर्ग, पछी माइनस, पछी आ बे नो गुणाकार बे एक्स, बे एक्स ना डबल चार एक्स, पछी वत्ता बे नो वर्ग चार। जयरे भी विस्तरण करिए त्यारे पहला नो वर्ग, पछी माइनस, बेवना गुणाकार नो डबल, पछी प्लस छेल्ला नो वर्ग। आ वत्ता एक जेम छे तेम आ बे एक्स ओछा त्रण ने काम करो डाबी साइड लावो, बे एक्स डाबी साइड आवे माइनस बे एक्स ओछा त्रण डाबी साइड आवे प्लस त्रण बराबर जीरो। ध्यान आपता रहेजो, एक्स स्क्वेर ने जेम छे तेम बैठू, ओछा चार एक्स ओछा बे एक्स केटला थाय माइनस छ एक्स। चलो एना पछी चार ने एक पांच, पांच ने त्रण आठ। तो बाळको जोवो, आ जे तमने हवे देखाय छे, आ जे स्वरूप देखाय छे ते तो स्वरूप छे द्विघात समीकरणनुं स्वरूप, एक्स स्क्वेर वाळुं पद, एक्स वाळुं पद, अचर पद अने बराबर ઝીરો। तो एक्स नी बे घात आवी गई एटले आ समीकरण द्विघात समीकरण छे बराबर। माटे आपेल समीकरण द्विघात समीकरण छे, आ रीतना दाखलो थाय, समझ पड़ी तमने? तो आवी रीतना तमे आवा क्वेश्चन में बेठा मार्क लई शको छो, बे मार्क में आवी सके, तोन मार्क में, एक मार्क में भी आवी सके, एक मार्क में आवे तो एक ज दाखलो आवे, बे मार्क में आवी तो बे दाखला आवे। चलो तो हवे आ सेकंड ने सोल्व करिए, बराबर ध्यान आपजो। एम तो बाळको थोड़ूक तमे मगज दौराई देव तो मोरे मोरे एम वगर गणतरी ए भी खबर तो पड़ी जाए कि द्विघात समीकरण छे के नहीं। हवे तमे आ बे काउंसनो गुणाकार करो तो अहींया एक्स स्क्वेर बनशे, અહીંયા બી એક્સ સાથે એક્સ ગુણાય તો એક્સ સ્ક્વેર બનશે। હવે એક્સ સ્ક્વેર બન્યો એટલે દ્વિઘાત, એવું નહીં, બે બાથી એક્સ સ્ક્વેર પાછો ઉડી જશે અને એક્સ સ્ક્વેર જ જો સમીકરણમાં નહીં હોય તો દ્વિઘાત થોડું કહેવાય, એટલે આ દ્વિઘાત નહીં હશે। આપણે પ્રોપર સાદુરૂપ આપીને જુઓ તો પહેલાં કાઉન્સ ખોલીએ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ પ્લસ એક્સ ને એક વડે કરો એક્સ વત્તા આઠ બેઠા એના બરાબર એ વત્તા બી એ ઓછા બી। સૂત્ર લાગે છે ભાઈ, એ કયું સૂત્ર? એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર, એક્સ સ્ક્વેર એ સ્ક્વેર એટલે એક્સ નો વર્ગ, એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે બે નો વર્ગ, બે નો વર્ગ થાય ચાર, અને બંને બાથી શું થવાનું? અરિયા એક્સ સ્ક્વેર તો ઉડી જવાના, માઇનસ ચાર ના આ સાઈડ લાવો તો એક્સ વત્તા આઠ ઓછા ચાર આ સાઈડ વત્તા ચાર બરાબર ઝીરો, એક્સ આઠ ને ચાર બાર બરાબર ઝીરો। તો આ સમીકરણ સુરેખ છે, દ્વિઘાત નથી, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, કેમ કે એક્સ ની બે ઘાત વાળું પદ નથી। આ સમીકરણ દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ પ્રમાણે નથી, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, સમજ પડે છે ને? ચાલો એના પછીનો ક્વેશ્ચન પર જઈએ, ત્રીજો ક્વેશ્ચન। ત્રીજામાં સમીકરણ શું છે? એક્સ વત્તા બે આખા નો ઘન બરાબર એક્સ નો ઘન ઓછા ચાર, લઈએ લાગશે સૂત્ર, કયું સૂત્ર? એ વત્તા બી આખા નો ઘન, સૂત્ર યાદ કરો ભાઈ, એ ઘન વત્તા બી ઘન વત્તા ત્રણ એ બી કૌંસમાં એ વત્તા બી, સૂત્ર આવડે તો દાખલા થાય, એ એટલે એક્સ ને બી એટલે બે, એ ઘન એટલે એક્સ નો ઘન વત્તા બી ઘન એટલે કે બે નો ઘન વત્તા થ્રી એ બી, એ એટલે એક્સ ને બી એટલે બે કૌંસમાં એ વત્તા બી એટલે કે એક્સ વત્તા બે બરાબર એક્સ નો ઘન માઇનસ ચાર। ચાલો સાદુરૂપ કાઉન્સ ખોલો, એક્સ નો ઘન વત્તા બે નો ઘન, બે દુ ચાર, ચાર દુ આઠ, ત્રણ દુ છ એક્સ, છ એક્સ કાઉન્સ અત્યારે જેમ છે તેમ બેઠો, એના બરાબર એક્સ ક્યુબ માઇનસ ચાર। સાદુરૂપમાં આગળ વધતા રહેજો, જોવો શું થાય છે, બે વાથી એક્સ ક્યુબ કેન્સલ થાય છે, તો કરી નાખો કેન્સલ, તો આ આઠ બેઠા, કાઉન્સ ખોલો છ એક્સ ગુણ્યા એક્સ એટલે છ એક્સ નો વર્ગ, છ દુ બાર બાર એક્સ, ઓછા ચારના આ સાઈડ વત્તા ચાર બરાબર ઝીરો। પહેલાં એક્સની બે ઘાત વાળું પદ લખીશું છ એક્સનો વર્ગ, પછી એક્સ વાળું પદ લખીશું બાર એક્સ, અને અચર પદ છે આઠ અને ચાર, આઠ ને ચાર બાર બરાબર ઝીરો। અને તમે ધ્યાનથી જુઓ કે આ સમીકરણમાં દરેક પદને છ વડે ભાગી શકાય છે, તો ભાગી નાખીએ આપણે સમીકરણને છ વડે ભાગતા, કેટલા વડે? છ વડે। એમ તો આ સ્ટેપ નહીં કરશો તો બી ચાલશે, અહીંયા ખબર તો પડી જ ગઈ છે કે આ સમીકરણ દ્વિઘાત છે, પરંતુ સાદુરૂપ થતું છે તો હજી થોડુંક ખેંચી કાઢીએ। છ છ જાય એક્સ સ્ક્વેર રહ્યો, છ દુ બાર એટલે બે એક્સ, છ દુ બારના બે બરાબર ઝીરો। તો બસ હવે અહીંયા સ્પષ્ટ દેખાય છે કે હા ભાઈ, કે આપેલ સમીકરણ શું છે ભાઈ? આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, સમજ પડી તમને? એકદમ ઇઝીના દાખલા, તો આવી વસ્તુ પૂછાવાની હોય જો બોર્ડની પરીક્ષામાં તો આમાં તો બેઠા માર્ક લેવા જ પડે યાર। ચાલો નેક્સ્ટ પર જઈએ,
હવે છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તમને એક પરિસ્થિતિ આપેલી છે અને આ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. જુઓ, ખાલી સમીકરણ બનાવવા કીધું, રકમને સમજો. ખાલી સમીકરણ બનાવો, દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, ઉકેલવા નથી કીધું. ઓકે, તો જુઓ, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંક શોધવા છે. શોધવા છે એટલે શોધો એવો મતલબ નહીં થાય, શોધવા માટેનું સમીકરણ બનાવો. ચાલો તો જો રકમમાં વાત છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. હવે નોર્મલી વ્યવહારુ દાખલા આવે ને એટલે બાળક કા ગુચવાય ખબર કે આ દાખલો ત્રીજા ચેપ્ટરનો હે કે ચોથાનો હે. તો બાળકો, જ્યારે બી તમને જે સમીકરણ બનાવવાની હિંટ આપેલી હોય ને એમાં ગુણાકારની વાત આવે ને ગુણાકારની, તો એ ચોથા ચેપ્ટરનો જ દાખલો છે, દ્વિઘાત સમીકરણ જ બનશે. અને જો ચોથા ચેપ્ટરનો દાખલો હોય ને તો ચોથા ચેપ્ટરના દાખલામાં, દ્વિઘાત સમીકરણના દાખલામાં એક્સ અને વાય બે નહીં ધારવાના, ખાલી એક્સને જ ધારવાનો, વાયની એન્ટ્રી નહીં ભરવી જોઈએ. તો બાળકો, બે ક્રમિક ધન પૂર્ણાંક, ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક, બે ધન પૂર્ણાંકોની વાત છે, બંને ક્રમિક છે. ક્રમિક છે ભાઈ, ક્રમિકનો મતલબ કે માની લો કે પહેલો પૂર્ણાંક છે 10, તો બીજો 11, 10 ની પછીનો તરત. ક્રમિકનો મતલબ પછીનો તરત, પહેલો હોય 25 તો બીજો 26, 25 પછીનો તરત જ 26. તો આપણે પહેલા પૂર્ણાંકને ધારી લઈએ એક્સ, તો બીજો પૂર્ણાંક, તો એક્સ પછી કોણ આવે? બીજો ધન પૂર્ણાંક. સૌથી પહેલાં આપણે અહીંયા એક લીટી લખવી જોઈએ કે બંને પૂર્ણાંકો ક્રમિક છે. જો બંને પૂર્ણાંકો ક્રમિક હોય તો બીજો ધન પૂર્ણાંક શું થવાનો? જો પહેલો એક્સ હોય તો એક્સ પછી કોણ આવે? હવે 10 પછી 11 આવે, એટલે કે 10માં તમે 1 ઉમેરો તો 11 આવ્યો ને, 10 ને 1 11. એવી રીતના એક્સ પછી કોણ આવે? તો એક્સમાં 1 ઉમેરી દઉં એટલે એક્સ પછી આવે x+1. સમજ પડી? હવે આ બંનેનો ગુણાકાર 306 છે. બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો ચાલો લખીએ આપણે આ બેવનો ગુણાકાર. તો આ બેવનો ગુણાકાર એટલે x(x+1) ના ગુણાકાર કેટલો છે? 306. સાદુરૂપ આપીએ, કૌંસ ખોલીએ, એક્સ સાથે એક્સને ગુણો એટલે x² એક્સ સાથે 1ને ગુણો એટલે એક્સ, 306 ને આ સાઈડ લાવો, -306 = 0, દાખલો પટી ગયો. આ વસ્તુ એ લોકોએ માંગેલી હતી, દ્વિઘાત સમીકરણ જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. સમજ પડી દાખલામાં? એકદમ ઇઝી. અને આવી વસ્તુ બી 2 માર્કમાં બોર્ડમાં પૂછવી હોય તો પૂછી શકાય છે. હવે ખાલી સમીકરણ બનાવવા કહીએ તો બનાવી રહેવાનું, દાખલો પછી તો ઉકેલવાની ઝંઝટ તો નહીં. ચાલો આગળ વધીએ ભાઈ, દ્વિઘાત સમીકરણનો ઉકેલ, નેક્સ્ટ ટોપિક. બાળકો, ઉકેલ કોને કહેવાય? ઉકેલ એટલે કે એક્સની કિંમત. કેવી કિંમત? તો એક્સની એવી કિંમત કે જે આપેલા સમીકરણનું સમાધાન કરે. ઓકે, તો ચલની જે કિંમત આપેલા સમીકરણનું સમાધાન કરે તે કિંમતને આપેલા સમીકરણનો ઉકેલ કહેવાય. ઉકેલ એટલે આપેલા સમીકરણનું સમાધાન કરતી એક્સની કિંમત. સમજ પડશે? તો જુઓ, હવે તમને આ PYQમાં એમ કીધું છે કે નીચે તમને 4 સમીકરણ આપેલા છે. હવે આ 4 સમીકરણમાંથી 1 સમીકરણનો ઉકેલ છે 3, તો તે સમીકરણ કયું? મીન્સ કે આમાંથી કયા સમીકરણનો ઉકેલ 3 આવશે? તો 3 એ જે સમીકરણનું સમાધાન કરે તે સમીકરણનો ઉકેલ 3. ઉકેલ એટલે સમાધાન થવું જોઈએ. તો 3 વડે આમાંથી કોનું સમાધાન થાય છે? સમાધાનનો મતલબ કે એક્સની કિંમત 3 લઈ લઉં, એક્સની કિંમત 3 લઈ લઉં અને આ બધામાં મૂકો, જેમાં ડાબા અને જબા સરખું આવે તે છે સાચો જવાબ. તો જુઓ, x = 3 ને આપણે પહેલામાં મૂકીએ, LHSમાં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 3, એટલે અહીંયા 3નો વર્ગ, -3 - 6, 3નો વર્ગ 9, -3 - 6 - 9. અરે વાહ, 9 - 9 = 0 અને RHS 0 જ છે, LHS નું સાદુરૂપ 0 ને RHS બી 0 જ છે, એટલે બાળકો જવાબ આવી ગયો, આ જ છે સાચો જવાબ. કે આ જે પહેલું સમીકરણ છે ને, તો x = 3 એ પહેલા સમીકરણનું સમાધાન કરે છે, એનો મતલબ કે 3 એ આ પહેલા સમીકરણનો ઉકેલ છે. સમજ પડી? હવે જો બીજા સમીકરણમાં આપણે x = 3 મૂકીએ તો મારી તો ગેરંટી છે કે સમાધાન નહીં થશે. જોજો, LHS = 3નો વર્ગ એટલે 9, અહીંયા 3 ને ઓછા 6,
નવ ને ત્રણ બાર, બાર ઓછા છ એટલે છ, જવાબમાં જીરો નહીં આવ્યા, એટલે આ ઉકેલ નથી. તો બાળકો એવી રીતના આ બે જે સમી ઓપ્શન છે ને, ઓપ્શન સી અને ડી ના બે સમીકરણ, એને તમે ટ્રાય કરો. આપણી ગેરંટી છે કે આ બંનેમાં પણ એક્સ બરાબર ત્રણ વડે સમાધાન નહીં થશે, કોઈ એક જ જવાબ સાચો હોઈ શકે ને, એટલે એ સાચો છે એટલે આ ત્રણ ખોટા જ છે. સમજ પડી? એકદમ ઇઝી. ચાલો ધ્યાન આપતા રહેજો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, ઓકે નેક્સ્ટ તો હવે ટોપિક આવે છે. તો બાળકો દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે શું, એ તો તમને સમજ પડી ગઈ, પરંતુ આ ઉકેલને લાવી કેવી રીતના શકીએ, તો એના માટે રીત હોય છે. તો આ ચેપ્ટરની અંદર દ્વિઘાત સમીકરણને ઉકેલવાની બે રીત છે. આ બે રીતના નામ ચાલો યાદ કરો, આ બધું તમે ભણેલા જ છો ભાઈ. પહેલી રીત છે અવયવીકરણ અને બીજી રીત દ્વિઘાત સૂત્રની રીત. તો આ બંને રીતના આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો અવયવીકરણની કરીએ શરૂઆત. તો આ દાખલો છે અવયવીકરણની રીતનો. આ તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે, આ દ્વિઘાત સમીકરણના બીજ શોધો. હવે તમે કહેશો કે સર રકમમાં ક્યાં કીધું છે અવયવીકરણ કરો, એટલે રકમમાં કીધું નથી એટલે એનો મતલબ એવો કે તમારે જે રીત કરવી હોય તે તમે કરો. તમારી પાસે બે રીત છે અને તમને જે યોગ્ય લાગે તે તમારે કરવાની. તો મારા હિસાબે જો અવયવીકરણની રીતમાં તમને ફાવટ આવતી હોય અને દાખલાની રકમ એકદમ ઇઝી હોય, આવી ઇઝી રકમ, તો પછી હવે જ્યાં સોયથી કામ થતું હોય ત્યાં હું કરવા આપણે તલવાર કરવાની, અહીંયા આરામથી રહી જશે. જુઓ તો બાળકો અવયવીકરણની રીતથી દાખલો પટાવીએ છીએ. ભલે રકમમાં નથી કીધું અવયવીકરણની રીત, પરંતુ આપણને ખબર છે કે અવયવીકરણની રીતે આ દાખલો આરામથી પટી જવાનો છે. અને હા, જો રકમમાં કોઈ રીત પહેલેથી કીધી હોય તો જે રીત કીધી હોય તે જ કરવી પડે. ચાલો શું કરવાનું અવયવીકરણની રીત. સેકન્ડ ચેપ્ટરમાં બી આપણે બહુ અવયવ પાડ્યા, તો આ બેનો ગુણાકાર છ દુ બાર. બારના એવા બે અવયવ વિચારો કે જેની બાદબાકી થાય એક, બાદબાકી એક આવે. બારના કયા બે અવયવની બાદબાકી એક આવે? છ દુ બાર, છ માંથી બે જાય તો એક. અરે ના, ચાર ટાલી બાર, ચાર ટાલી બાર ને ચાર માંથી ત્રણ જાય તો એક આવી જશે. હા, અહીંયા જે એક છે તેનું ચિહ્ન કયું છે ભાઈ? માઇનસનું. તો આ બેને કયા ચિહ્ન આપીએ? માઇનસ પ્લસ. માઇનસ ચાર વત્તા ત્રણ કરીએ તો માઇનસ એક આવશે. એક્સ સ્ક્વેરનો સહગુણક એક હોય તો ડાયરેક્ટ અવયવ લખાય, અને એક્સ સ્ક્વેરનો સહગુણક એક નહીં હોય તો મધ્યમ પદના ટુકડા કરીને આગળ વધો. તો પહેલું પદ છ એક્સ નો વર્ગ બેઠું, માઇનસ એક્સ ના ટુકડાઓ કોણ કોણ છે? તો માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ. અંતિમ પદ માઇનસ બે જેમ છે તેમ બેઠું બરાબર ઝીરો. હવે બે બેની જોડી, પહેલા બે માંથી શું કોમન નીકળે? તો છ અને ચાર માંથી બે કોમન નીકળે અને આ એક્સ બી કોમન નીકળે. બે ટાલી છ એટલે ત્રણ એક્સ, બે દુ ચાર નો બે, એક્સ તો કોમન નીકળી ગયો, પછી આ વત્તા, આ બે માંથી તો કઈ કોમન નહીં નીકળે એટલે એક, એકને કોમન કરો અને એકને કોમન કાઢીએ એટલે આ જે છે તે બેઠું. ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો. આ બે કાઉન્સ સરખા હોવા જોઈએ, તો હા સરખા છે, એટલે પહેલા કાઉન્સમાં ત્રણ એક્સ ઓછા બે ને બીજા કાઉન્સમાં બે એક્સ વત્તા એક બરાબર ઝીરો. હવે આ ઝીરો સાથે બે અવયવને સરખાવો. ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો, અથવા બે એક્સ વત્તા એક બરાબર ઝીરો. હવે એક્સને કરતા બનાવો, ઓછા બે સામે જશે એટલે ત્રણ એક્સ બરાબર વત્તા બે, આમાં વત્તા એક સામે જશે એટલે બે એક્સ બરાબર ઓછા એક, ત્રણ નીચે જશે એટલે એક્સ બરાબર બે ના છેદમાં ત્રણ, ને આમાં બે નીચે જશે એક્સ બરાબર માઇનસ એક ના છેદમાં બે. તો આ જે એક્સની બે કિંમત આવીને, આ બંને કિંમત શું કહેવાય ભાઈ? આ બંને કિંમત ઉકેલ કહેવાય ભાઈ. માટે બે ના છેદમાં ત્રણ અને માઇનસ એક ના છેદમાં બે એ આપેલ સમીકરણના ઉકેલ છે, અથવા બીજ છે. તમે ઉકેલને બીજ પણ કહી શકો છો. બીજ બોલો, ઉકેલ બોલો, બીજ લખી દેવું, બીજ છે. સમજ પડી? સહેલા દાખલા, બેઠા માર્ક લેવા વાળી વસ્તુ. ચાલો નેક્સ્ટ. તો હજી એક દાખલો. આ જે તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે તેના બીજ શોધો. તો બાળકો આ જે તમને સમીકરણ આપ્યું છે ને ઉદાહરણ પાંચમાં, તો આ સમીકરણને જો તમારે ઉકેલવું હોય તો મારી તમને સલાહ છે કે તમે કરજો દ્વિઘાત સૂત્રની રીત. આવી રીતના વર્ગમૂળિયું દેખાય, હવે રીતનું નામ એ લોકોએ નથી કીધું, એટલે મતલબ હું થયો કે તમારે જે રીત કરવી હોય તે, તો દ્વિઘાત સૂત્રની રીત જ કરાય. આવા દાખલામાં, અવયવીકરણમાં આવા દાખલામાં તકલીફ પડે, પણ છતાં પણ હું તમને અવયવીકરણની રીત કરાવવાનો. તમે કહેશો કે કેમ સર વગર કામની મહેનત કરો છો?
એવું નહીં બાળકો, પરીક્ષામાં શું થાય ખબર? બોર્ડની પરીક્ષામાં જાણી જોઈને એ લોકો એમ જ કહે આ રકમમાં કે ભાઈ અવયવીકરણની રીતત કરો, તો દ્વિઘાત સૂત્ર તો તમને આવડી જ જવાનું છે, હમણાં થોડીક વાર પછી શીખવાડવાનો છું, પણ આવા દાખલામાં અવયવીકરણની રીત કમ્પલસરી કરવાની આવી તો શું કરો તમે? મારે શીખવાડવું પડે તો તમે કરી શકશો ને પરીક્ષામાં? એટલે કે માની લેવો કે આ દાખલામાં અવયવીકરણની રીત કરવા કીધી છે, હું માની લેવો, એટલે આપણે અવયવ પાડવાના. સમીકરણ શું છે? 3x² માઇનસ 2√6x વત્તા 2 = 0. ચલો બરાબર ધ્યાન આપજો, આ બેનો ગુણાકાર 3 × 2 = 6. 6 ના એવા બે અવયવ જેનો સરવાળો થાય 2√6. વાહ ભાઈ વાહ, સરવાળો લાવવાનો છે 2√6. હવે 6 ના કયા બે અવયવનો સરવાળો 2√6 થાય? તો જુઓ, તમારે 6 ના અવયવ એવી રીતના વિચારવાના કે અવયવમાં √6 આવે. એટલે કે 6 ના અવયવ √6 × √6. સમજ પડે છે વાતમાં? 6 ના અવયવ શું લેવા પડે? √6 × √6. અને આ જ બે અવયવ, આ બેનો સરવાળો કરો તો આ સરવાળો શું થશે? 2√6. તો આ 6 ના અવયવ છે √6 √6, અને આ બે વર્ગમૂળ છગનિયાઓનો સરવાળો 2√6. હવે 2√6 નું ચિહ્ન છે માઇનસ, તો એનો મતલબ કે આ બેવને બી માઇનસ આપવું પડે. અને પહેલા પદનો સહગુણક 1 નથી એટલે ડાયરેક્ટ અવયવ નહીં પડે, તો કંઈ નહીં, બધાની પાછળ એક્સ લગાવી દઉં, મધ્યમ પદને તોડી નાખો. પહેલું પદ જેમ છે તેમ બેઠું, 3x² આ મધ્યમ પદના આ છે 2 ટુકડા, માઇનસ √6x માઇનસ √6x, અંતિમ પદ +2 જેમ છે તેમ = 0. હવે પહેલા બે માંથી, હવે જોજો અહીંયા √6 છે, તો એનો મતલબ કે તમારે આના બી અવયવ પાડવાના ને 3 ના બી અવયવ પાડવાના. પહેલા અવયવ પાડું છું કોમન કરવા, પહેલા 3 ના અવયવ તો કે ભાઈ √3 × √3, આ જ અવયવ પડે ભાઈ. 3 ના અવયવ બીજા હું 3 × 1 = 3, 3 એટલે √3 × √3. 3 3 છે એટલે 2 વાર √3 લખ્યા, પછી એક્સ વર્ગ જેમ છે ને, √6 માં 6 એટલે 2 = 6, એનો મતલબ √2 ને √3, ને પાછળ આ એક્સ. હવે અહીંયા √6 છે એટલે 3 × 2 = 6 એટલે √3 ને √2. આ એક્સ જેમ છે તેમ બેઠું. હવે 2 ના અવયવ તો √2 √2, આ સમજ પડી. બધાના અવયવ લખ્યા, વર્ગમૂળિયા લાવ્યા, વર્ગમૂળિયા. હવે જોરી પહેલા બે માંથી શું કોમન નીકળે? તો જુઓ, √3 કોમન નીકળે અને એક્સ કોમન નીકળે, √3 x કોમન નીકળે. તો આમાં વધ્યું શું? આ √3 કોમન, તો બીજો √3 વધ્યો, x² નો 1 x² તો બીજો x અંદર, માઇનસ આ √3 x કોમન નીકળી ગયું તો શું વધ્યું? √2 વધ્યો ભાઈ, માઇનસ આ બે માંથી √2 કોમન નીકળે ખાલી ભાઈ. √2 ને કોમન કર્યું તો અહીંયા રહ્યો √3 ને એક્સ, પણ બહાર માઇનસ છે એટલે આ ચિહ્ન બદલો, એટલે કે હવે અહીંયા પ્લસ નહીં લખાઈ જાય, ચિહ્ન બદલવાનું, પ્લસ નું માઇનસ. આ √2 કોમન નીકળી ગયું તો વધ્યું શું બાજુમાં? √2 વધ્યા, એના = 0. સમજ પડે છે? ધ્યાન આપતા રહેજો. હા ચાલો, તો બેવ કાઉન્ટ સરખા આવવા જોઈએ, આવ્યા? હા, તો આજે સરખો કાઉન્ટ છે તે છે આપણા અવયવનો પહેલો કાઉન્ટ, અને બીજા કાઉન્ટમાં 12 વાળા, એટલે √3 x માઇનસ √2 = 0. બેવ કાઉન્સિયા સરખા જ આવ્યા, 0 સાથે બેવને સરખાવો, √3 x માઇનસ √2 = 0, અથવા √3 x માઇનસ √2 = 0. એક્સ ને કરતા બનાવો, √3 x બરાબર માઇનસ √2 સામે એટલે પ્લસ √2, સેમ આમાં બી √3 x બરાબર માઇનસ √2 સામે એટલે પ્લસ √2. આ √3 જશે છેદમાં એક્સ બરાબર √2 ના છેદમાં √3, સેમ આમાં બી એક્સ બરાબર √2 ના છેદમાં √3. તો આ જે એક્સ ના જવાબ આવ્યા તે છે આપણે સમીકરણના ઉકેલ. તો નીચે લખવાનું છે આપણે કે માટે √2 ના છેદમાં √3, તમે આખું વર્ગમૂળ આપી દેવું તો બી ચાલે, અને √2 ના છેદમાં √3 એ શું છે? આપેલ સમીકરણના બીજ છે, ઉકેલ છે, રકમ પ્રમાણે જવાબ બીજ છે, બીજ શબ્દ લખવાના. સમજ પડીને દાખલામાં એકદમ સિમ્પલ. ચાલો આગળ વધીએ, એના પછી નેક્સ્ટ દાખલો શું છે ભાઈ? તો અવયવીકરણની રીતના દાખલા જ છે ભાઈ, અવયવીકરણ. તો ધ્યાન આપજો, તો આ સમીકરણ છે ભાઈ, જો બોર્ડની પરીક્ષામાં 2 વાર આ દાખલો પૂછાયો છે, અને બંને વખતે ફરજિયાત અવયવીકરણની રીત જ કીધી. બાકી જો આવી રકમમાં રીતનું નામ નહીં કીધી હોય તો રિંકેશ સરની એક જ સલાહ છે,
द्विघात सूत्र करजो। जो तमारे शांति थी दाखलो पटाव हो वगर कोई भेजा मारी है तो चलो अँ अवयवीकरण अपनी मजबूरी है तो करिए भाई। तो आ बे गुणाकार पांच बैठा वर्गमूल बे गुणिया वर्गमूल बे एटले बे आवड़े छे ने वर्गमूल बे गुणिया वर्गमूल बे एटले बे आ पांच बाकी बे पचाम दह एटले गुणाकार केटलो आव्यो दस। दस ना एवा बे अवयव કે જેનો સરવાળો સાત થાય અરે આ તો મળી ગયું સા પાંચનું દસ ને થઈ ગયું ને પાંચને બે સાત હવે સાતનું વત્તા છે તો આ બેને વત્તા આપીએ તો વત્તા સાત આવે પ્રથમ પદનો સહગુણક એક નથી ડાયરેક્ટ અવયવ નહીં પડવાના કંઈ વાંધો નહીં ચાલો તો હવે પહેલું પદ બેઠું મધ્યમ પદ વત્તા સાત એક્સના ટુકડા કોણ કોણ છે વત્તા પાંચ એક્સ ને વત્તા બે એક્સ અંતિમ પદ બી જેમ છે તેમ બેઠું ને એના બરાબર ઝીરો હવે આપણે આગળ કરલું તેમ બધા અવયવ લખી નાખો હવે વર્ગમૂળ બેના અવયવ તો કંઈ આવે નહીં પાંચના અવયવ આવે વર્ગમૂળ પાંચ ને વર્ગમૂળ પાંચ પણ એનો કંઈ મતલબ નથી કેમ કે કંઈ કોમન નીકળવાનું નથી એટલે પાંચ એક્સ બેઠા પણ હા અહીંયા કોમન નીકળ હે બેના અવયવ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એક્સ બેઠો એટલે આ સ્ટેપમાં ખાલી કઈ એક વસ્તુ કરી મેં અહીંયા બે છે તો બે વખત વર્ગમૂળ બે લખ્યા હવે બે બેની જોડી આ બેમાંથી ખાલી એક્સ જ કોમન નીકળવાનો છે તો એક્સને કોમન કાઉન્સમાં રહે વર્ગમૂળ બે એક્સ વત્તા આ એક્સ કોમન કર્યો એટલે રહી ગયો પાંચ આ બેમાંથી વર્ગમૂળ બે કોમન નીકળે તો કાઉન્સમાં રહે આ એક વર્ગમૂળ બે કોમન તો બીજો વર્ગમૂળ બે ને એક્સ અંદર વર્ગમૂળ બે એક્સ આ વર્ગમૂળ બે કોમન એટલે પાંચ બરાબર ઝીરો સમજ પડી તું સમજા હા તું સમજા ચાલો તો આ બે કાઉન્સ સરખા છે વર્ગમૂળ બે એક્સ વત્તા પાંચ બીજા કાઉન્સમાં એક્સ વત્તા વર્ગમૂળ બે બહારવાળાનો બીજો કાઉન્સ બરાબર ઝીરો ઝીરો સાથે બેવને સરખાવો વર્ગમૂળ બે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો ઓર એક્સ વત્તા વર્ગમૂળ બે બરાબર ઝીરો એક્સને કરતા બનાવો વર્ગમૂળ બે એક્સ બરાબર વત્તા પાંચને હમે નાખો એટલે ઓછા પાંચ એક્સ બરાબર પ્લસ વર્ગમૂળ બે હમે જવા દેવો ઓછા વર્ગમૂળ બે ના વર્ગમૂળ બેને નીચે જવા દેવો માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળ બે અઠવ એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ બે અહીંયા તો ભાઈ આવી જ ગયેલો છે એક્સ તો એક્સ બેવમાં આવી ગયા એટલે આ પહેલો દાખલો પૂરો બસ ખાલી એક વસ્તુ લખવાની રહી કે હું કે આ બેવ હું છે માટે માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળ બે અને માઇનસ વર્ગમૂળ બે આ બંને એ આપેલ દ્વિઘાત સમીકરણના શું છે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ છે અથવા ઉકેલ છે ઉકેલ છે શું છે ભાઈ ઉકેલ છે ઓકે ચાલો તો નેક્સ્ટ દાખલો કરીએ રેડી હવે આમાં અવયવીકરણ કરવા કીધું છે આ તો આરામથી થઈ જાય પણ અહીંયા બાળકને ટેન્શન હું હવે ખબર ઓ સો છેદમાં આઠ આવ્યો હવે હવે તો પહેલાં અપૂર્ણાંકને દૂર કરો કોઈ બી રકમમાં છેદ આવે એટલે પહેલું કામ હું છેદને દૂર કરો છેદનું નિરાકરણ લાવો અને છેદનું છેદને દૂર કરવાનો આવે એટલે ક્રોસ ગુણાકાર આઠને બે હાથે ગુનીકારો ને આઠને માઇનસ એક્સ સાથે બી ગુનીકારો ક્રોસમાં જે બી દેખાય બધા હાથે ગુનીકારવાનું આઠનું સોલ સોલ એક્સનો વર્ગ આઠ હવે માઇનસ આઠ એક્સ પછી આ વત્તા એક જેમ છે તેમ અને હવે આ જે આઠ છે તે આખાના છેદમાં આવી જાય બરાબર ઝીરો હવે આખાનો છેદ આવે એટલે છેદની કરવાની બાજુ પલક આઠને ગુનીકારો ઝીરો હાથે એટલે આઠ જહે પેલી સાઈડ ટાટા બાય બાય નીકળ સોલ એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ વત્તા એક બરાબર આઠ ગુણ્યા ઝીરો ઝીરો છેદ ગયો બરાબર જે નડતો હતો તે ગયું બસ હવે આપણી મસ્ત રકમ સેટ થઈ ગઈ સોલ એકા સોલ સોલના એવા બે અવયવ જેનો સરવાળો થાય આઠ હવે સોલના કયા બે અવયવનો સરવાળો આઠ થાય ચાલો વિચારો બહુ ઈઝી ચાર ચોક સોલ ને ચાર આઠ થાય ને આઠનું ચિહ્ન છે ઓછા તો ચારને ઓછા ચારને ઓછા પ્રથમ પદનો સહગુણક એક નથી યાર એટલે મધ્યમ પદના ટુકડા પાડો ચાલો પહેલું પદ સોલ એક્સનો વર્ગ જેમ છે તેમ મધ્યમ પદ માઇનસ આઠ એક્સના ટુકડા છે માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ પછી આ વત્તા એક બરાબર ઝીરો પહેલાં બેમાંથી શું કોમન નીકળે ભાઈ ચાર એક્સ કોમન નીકળે ચાર ચોક સોલનો ચાર એક્સ આ ચાર એક્સ બેઠો કોમન એટલે એક રહ્યો માઇનસ છે ભાઈ માઇનસ ધ્યાન રાખજો સાવધાન નજર હતી દુર્ઘટના ઘટી ભાઈ એક કોમન નીકળ હે અને માઇનસ એકને કોમન કર્યો એટલે જે છે ને બેઠું પણ ચિહ્ન બદલવા બી પડે એટલે આ માઇનસ ચાર એક્સનું પ્લસ ચાર એક્સ કેમ કે બાર માઇનસ એટલે ચિહ્ન તો બદલવા જ પડે પ્લસ એકનું માઇનસ એક
શું બેવ કાઉસ સરખા છે? હા, પહેલો કાઉસ છે આ સામાન્ય કાઉસ, 4 x 1 અને 12 વાળાનો છે બીજો કાઉસ, 4 x 1. બેવ સરખું જ આવ્યું ભાઈ, 0 સાથે બેવને સરખાવો, 4 x 1 = 0, ઓર 4 x 1 = 0. ને હવે એક્સ ને કરતા બનાવો, તો 4 x = -1 સામે જાય વત્તા 1, 4 x = -1 સામે જાય વત્તા 1, 4 ને જવા દેવું છેદમાં, x = 1/4, x = 1/4, એક્સ આવી ગયો, દાખલો પટી ગયો, બસ ખાલી લખી દેવાનું શું કે માટે 1/4 અને 1/4 એ શું છે? આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ છે. સમજ પડીના દાખલામાં ધ્યાન આપતા રહેજો ભાઈ. નજર હતી તો દુર્ઘટના ઘટી. ઓકે, બેઠા માર્ક લેવા વાળી વસ્તુ છે ભાઈ આ. ચાલો નેક્સ્ટ કરીએ, વ્યવહારુ દાખલા. આ દાખલો જુલાઈ 2023 બેઝિક મેથ્સમાં પૂછાયેલો છે ભાઈ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે રકમ વાંચીને એટલું તો ખબર પડી જ જાય છે કે ભાઈ આકૃતિ વગર આ દાખલો થવાનો નથી, અને આકૃતિમાં દોરવાનો છે કાટકોણ ત્રિકોણ. તો આપણે આ દોરી દીધો એક કાટકોણ ત્રિકોણ. હવે આજે કાટકોણ ત્રિકોણ છે, હવે આજે આપણો કાટકોણ ત્રિકોણ છે એને નામ આપી દઉં. શું નામ આપવું છે? ઓલ ઇઝ વેલ ABC, બરાબર. ચલો હવે રકમને સમજો કે આ કાટકોણ ત્રિકોણનો વેધ, આ વેધ છે ભાઈ, સોરી, આ પાયો છે ને આ વેધ છે. ખૂણો બી કાટખૂણો, એટલે કાટખૂણો બનાવે તે નીચેની બાજુ પાયો લેવાની અને આ ઊભી બાજુને વેધ લેવાની. કાટકોણ ત્રિકોણ આવે ત્યારે પાયો વેધ. હવે વેધ એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. આ વેધ નાનો છે ભાઈ પાયા કરતા, પાયો મોટો છે વેધ નાનો. અને આ વેધ AB એ પાયા BC કરતા કેટલો નાનો? 7 સેન્ટીમીટર નાનો છે ભાઈ. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય, આ કર્ણ 13 સેન્ટીમીટર કીધો, તો બાકીની બે બાજુના માપ શોધો, એટલે AB અને BC શોધો. હોડી કરીએ તો ધારો કે આ જે ત્રિકોણ ABC છે એ કાટકોણ ત્રિકોણ છે. આપણે એક કાટકોણ ત્રિકોણ ધારી લીધો, જ્યાં આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી 90નો છે. આ વસ્તુ આપણે ધારી લીધી. હવે રકમ પ્રમાણે કર્ણનું માપ છે 13, એટલે AC = 13 સેન્ટીમીટર. હવે આ બે બાજુના માપ શોધવાના છે અને એના માટે એક સમીકરણ બનાવવું પડશે. તો રકમમાં કીધું જ છે ભાઈ કે વેધ એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો. વેધ અને પાયો આ બેમાંથી કોઈ એકને તમારે એક્સ ધરવું પડે, તો તમે કોને આ બેમાંથી એક્સ લેશો? તો જો રકમ એમ કહે છે કે વેધ નાનો છે પાયા કરતા, અને વેધ પાયા કરતા કેટલો નાનો છે? 7 સેન્ટીમીટર. એટલે તમારે પાયાને એક્સ લેવું પડે, કેમ કે વેધ એ પાયા પર આધાર રાખે. એટલે પાયાને તમે એક્સ લેવો, એટલે વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો, પાયો એટલે એક્સ, એક્સ કરતા 7 નાનું એટલે x - 7, એટલે વેધ થશે x - 7. સમજ પડી? વેધ એ પાયા કરતા નાનો, એટલે પાયો એક્સ લેવું પડે, તો વેધ આવે x - 7. સમજ પડી ને? જો ભાઈ અહીંયાથી કામ કરવું પડે, થોડુંક મગજ વાપરવું તો પડે જ, બરાબર. બધી વસ્તુ ગોખાઈ નહીં કે બધી વસ્તુ તૈયાર મળે બી નહીં. ચાલો તો આપણે કોને એક્સ ધાર્યું? ધારો કે પાયો BC = x. હવે રકમ શું કહે છે? કે વેધ એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે, તો માટે વેધ, વેધ એટલે કોણ? વેધ એટલે AB, એના બરાબર કેટલું આવ્યું? x - 7. હવે આપણે એક્સને શોધવો પડશે, એટલે કે સમીકરણ બનાવવું પડશે. શું સમીકરણ બનાવવા માટે કોઈ હિંટ આપી છે? નથી આપી, જોઈ લેવા આખી રકમ. તો હવે શું કરીએ? અરે એક સૌથી મોટી હિંટ તો આ આકૃતિ પોતે જ છે કાટકોણ ત્રિકોણ. અને જ્યારે બી કાટકોણ ત્રિકોણ આવે એટલે સમજો હું કોનો ઈશારો કરું છું, જ્યારે બી કાટકોણ ત્રિકોણ આવે તો કોની એન્ટ્રી પડે? પાયથાગોરસનું પ્રમેય. તો બાળકો આ પાયથાગોરસના પ્રમેયથી આપણું સમીકરણ બની જશે. તો ત્રિકોણ ABC માં ખૂણો B = 90 માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખી શકાય? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા જેટલો. કર્ણ કોણ છે આકૃતિમાં?
કાટખૂણો જે હોય તેની સામેની બાજુ કર્ણ કહેવાય. એસી છે કર્ણ, એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એ બી ને બીસી ના વર્ગોનો સરવાળો એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. કિંમત મૂકી દઉં, એસી કેટલા છે? 13. ધ્યાન આપતા રહેજો. એના બરાબર એ બી કેટલા છે? એક્સ ઓછા 7 આખા નો વર્ગ, બીસી એક્સ નો વર્ગ 13 નો વર્ગ. મોડે કર્યા 13 × 13 169. વર્ગ મોડે નહીં હોય તો પછી કરવું પડશે રફપાનામાં મજૂરા કામ. 13 × 13 વર્ગ તો મોડે જ કરવાના 1 થી 30 સુધીના. અહીંયા વર્ગનું કરો વિસ્તરણ, તો પહેલાનો વર્ગ એટલે એક્સ વર્ગ, પછી ઓછાનું ચિહ્ન તો અહીંયા ઓછા, આ બેનો ગુણાકાર 7x ને પછી એના ડબલ કરી દેવાના. 7x ના ડબલ એટલે 14x, પછી આ છેલ્લે છે 7નો વર્ગ એટલે 49, પછી આ વત્તા એક્સ નો વર્ગ. હવે સાદુરૂપ, હવે જો આ એક્સ વર્ગ મીન્સ કે જો જમણી સાઈડ તમને બે વાર એક્સ વર્ગ દેખાય છે તો આપણે આ 169 ને જમણી સાઈડ લઈ જવા પડે, બધું એક સાઈડ લઈ જવાનું. હવે એક્સ વર્ગ વાર ઉપર જમણી સાઈડ હોય તો બધું જમણી સાઈડ જ રાખી દઉં, એટલે અહીંયા 0. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x² પછી આ -14x પછી આ 49 અને આ 169 આ સાઈડ આવશે એટલે -169, તો 0 બરાબર 2x નો વર્ગ -14x અને આ બેનું સાદુરૂપ થશે જે માઇનસ કેટલા થશે 120. હવે તમારે આના અવયવ પાડવાના. પણ અવયવ પાડવા પહેલા ધ્યાન સે દેખો, ગોર સે દેખો, એ સમીકરણ કો ગોર સે દેખો. જો તમે આને ધ્યાનથી જોશો તો એક વસ્તુ ખબર પડવી જોઈએ તમને કે દરેક પદને બે વડે ભાગી શકાય છે. સમીકરણને બે વડે ભાગતા, ભાગવા માંડો દરેક પદને બે વડે. અને હવે આપણે આ 0 ને પેલી સાઈડ લખી દઈએ, બે બે જાય એક્સ નો વર્ગ વધે, 2 × 7 = 14 એટલે 7x ઓછા 2 × 6 = 60. 0 ને બે વડે ભાગીએ એટલે 0. હવે અહીંયા 1 60 × 60, 60ના એવા બે અવયવ વિચારો જેની બાદબાકી થાય 27 સોપારી. સર 30 × 60, 30 માંથી 2 જાય તો 7. અરે ભાઈ 30 માંથી 2 જાય તો 7, તો સર 12 × 5 = 60 અને 12 માંથી 5 જાય તો 7. હવે બરાબર જવાબ આપ્યો, 12 × 5 = 60 અને 12 માંથી 5 જાય તો 7. 7નું માઇનસ તો 12 ને માઇનસ ને 5 ને પ્લસ. ડાયરેક્ટ અવયવ લખા હે, હા x² નો 100 × 1 અને ડાયરેક્ટ અવયવનો મતલબ બે કૌંસ આવશે, x² છે એટલે 2માં x આવશે. હવે પહેલા કૌંસમાં -12 અને બીજા કૌંસમાં +5 ને આ બરાબર 0. બે સ્ટેપ બચી ગયા ભાઈ આપણા. અને આવું ક્યારે થાય કે જ્યારે x² નો 100 × 1 હોય ત્યારે જ. 0 સાથે 2 ને સરખાવો, x − 12 = 0 અથવા x + 5 = 0. એક્સ ને કરતા બનાવો, x = −12 + 5 = −5. હોય x = −5, એક્સ એટલે તો બાજુનું માપ અને બાજુનું માપ −5, એ નહીં હો સકતા, ધીસ ઇઝ ઇમ્પોસિબલ, આ વસ્તુ શક્ય જ નથી ભાઈ. કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ માઇનસમાં ઇમ્પોસિબલ. તો ફાઇનલી આપણે એક્સેપ્ટ કરીએ છીએ એક્સનું માપ 12, આ થશે 5, 5 × 12 = 13ની ત્રિપુટી બની ગયા. તો આપણે કોને એક્સ ધારેલું? બીસી ને એક્સ ધારેલું. જોવો અહીંયા, માટે પાયો બીસી જેને આપણે એક્સ ધારેલું તો કેટલું આવ્યું? 12. એકમ ભૂલી ગયા, માર્ક કપાઈ ગયો. અને એકમ શું છે અહીંયા? એકમ તો એકમ છે ભાઈ સેન્ટીમીટર, એટલે 12 સેન્ટીમીટર. એના પછી વેધ એબી જેને આપણે ધરેલું છે x − 7, મૂકી દેવું એમાં એક્સની કિંમત આ 12, તો 12 − 7 કેટલા થશે? 5 સેન્ટીમીટર. તો આની સાથે આ દાખલો પૂરો. સમજ પડી? કેટલો ઇઝી દાખલો, બેઠા માર્ક લઈ શકાય તેવી વસ્તુ છે ભાઈ. આગળ વધીએ. એના પછી પ્રશ્ન 6 છે 4.2 નો, ધ્યાન આપજો. આમાં એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે ભાઈ. કુટીર ઉદ્યોગ છે, કુટીર ઉદ્યોગ એટલે નાના પાયે ચાલતો ઉદ્યોગ એટલે કુટીર ઉદ્યોગ, કે જે માટીની વસ્તુ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધારે હતી. લે આલોકને એક દિવસ ખબર પડી કે કોઈ પણ વસ્તુ બનાવીએ તો એની ઉત્પાદન કિંમત એટલે એ વસ્તુને બનાવવાનો ખર્ચો કેટલો છે ખબર? એ વસ્તુને બનાવવાનો ખર્ચો છે કે એ લોકોએ જેટલી બી વસ્તુ બનાવી, બરાબર, માની લઉં કે એ લોકોએ 50 વસ્તુ બનાવી, એટલે કે જેટલી બી વસ્તુ બનાવી તે વસ્તુના બમણા કરતાં 3 વધારે.
એટલે એ લોકોએ જો 50 વસ્તુ બનાવી હોય તો 50 ના બમ ના એટલે 100 કરતા 3 વધારે એટલે 100 ટન, એટલે કે દરેક વસ્તુ 103 રૂપિયાની છે. વાહ ભાઈ વાહ, સમજ પડી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય, ઉત્પાદિત ખર્ચ એટલે ઉત્પાદનનો ખર્ચ 90 રૂપિયાથી હોય, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. બે વસ્તુ શોધવાની છે કે કેટલી વસ્તુનું ઉત્પાદન થયું અને દરેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યાને આપણે એક્સ ધરીએ છીએ, કે ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર એક્સ, તો ઉત્પાદનની કિંમત એ કેટલી. તો જુઓ અહીંયા રકમમાં કીધું છે કે ઉત્પાદનની જે કિંમત છે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધારે. તો ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી, માટે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત જે આપણે એહો શોધવાની છે. તો મેં તમને અત્યારે કીધું તેમ પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, તો ઉત્પાદિત વસ્તુના બમના કેટલી વસ્તુનું ઉત્પાદન થયું એક્સ, એટલે એક્સના બમના 2x કરતા 3 વધારે એટલે 3 ઉમેરો, આ છે ઉત્પાદન કિંમત. 2x + 3 એક્સ વસ્તુનું ઉત્પાદન થયું અને દરેક વસ્તુ આટલા રૂપિયાની પડી, 2x + 3. હવે ઉત્પાદનનો ખર્ચો કેટલો થયો, તો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 છે. તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે, તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 છે. ઉત્પાદનનો ખર્ચો 90 રૂપિયાનો મતલબ હું કે જો તમે એક વસ્તુ બનાવી, હવે એ વસ્તુ 20 રૂપિયાની છે, એટલે તમને 20 રૂપિયામાં પડી, તમારું તમને એનો ઉત્પાદનનો ખર્ચો 20 રૂપિયા પડ્યો. એવી તમે માની લો કે 10 વસ્તુ બનાવી, હવે એક વસ્તુના 20 રૂપિયા, તો 10 વસ્તુ એ તમને કેટલામાં પડવાની, તો 20 × 10 = 200 રૂપિયામાં, એમ કહો ને તમે. એટલે તમે કહ્યું હું કે એક વસ્તુની જે કિંમત છે તેના ગુણ્યા જેટલી વસ્તુ છે તે ગુણાકાર કર્યો, ગુણાકાર કર્યો ને, એટલે કે કેટલી વસ્તુ બનાવી એક્સ વસ્તુ, એટલે એક્સ એને ગુણવાનું એની કિંમત વડે, 2x + 3 વડે. અને આ છે બધી જ વસ્તુનો કુલ ખર્ચો જે છે 90 રૂપિયા. આ તમને સમજ પડી આ સમીકરણ બનાવ્યું, તેમાં એક વસ્તુના 2x + 3, તો કેટલી વસ્તુ બનાવી એક્સ વસ્તુ, તો એક્સ વસ્તુના, તો એક્સ ગુણ્યા 2x + 3, ને એ ખર્ચો 90 રૂપિયા છે. એવું રકમ કઈ છે ભાઈ, બસ હવાનું સાદુરૂપ કાઉન્સ ખોલો, 2x ને x² ગુણ્યા તો 2x² 3 ને x² ગુણ્યા તો 3x, 90 ને આ સાઈડ એટલે -90 = 0. આ 2 ને આ 90 ગુણાકાર, 9 × 2 = 180. 180 ના એવા બે અવયવ કે જેની બાદબાકી થાય 3, અને જો તમારે અહીંયાથી અવયવીકરણની જગ્યા પર દ્વિઘાત સૂત્રની રીત કરવી હોય તો તમારી ઈચ્છા. અત્યારે આપણે અવયવીકરણની પ્રેક્ટિસ કરીએ, બાકી પરીક્ષામાં તમારી ઈચ્છા, રકમમાં કોઈ રીત કીધી નથી. તો 180ના કયા બે અવયવની બાદબાકી 3 થાય વળી, 180ના વળી કયા બે અવયવ વિચારવું પડે. 18 ને 180, પણ 18 માંથી 10 જાય તો 3 થોડા આવે. તો આવા ટાઈમે તમારે 180ના પૂરેપૂરા બધા અવયવ પાડી દેવા પડે. 2 × 9 = 18, 45 × 90, 15 × 4 = 45, 3 × 5 = 15, 5 × 1 = 5. અભી ક્યા, અભી બનાય કે અપુન જોડી, 5 × 4 = 15, 3 × 2 = 6, 6 × 2 = 12. એ ભાઈ સાહેબ કામ થઈ ગયું, 15 ને 12, 15 ને 12 ભાઈ, 15 × 12 = 180 થાય છે ભાઈ, અને 15 માંથી 12 જાય તો બાદબાકી 3 આવી જાય છે ભાઈ. 15 ને 12, 15 માંથી 12 જાય તો 3, 3 નું ચિહ્ન છે પ્લસ, તો 15 ને પ્લસ ને 12 ને માઇનસ. અરે યાર, પહેલા પદનો સહગુણક 1 નથી એટલે મધ્યમ પદને તોડફોડ કરવી પડે. ચાલો કંઈ નહીં, પહેલું પદ બેઠું 2x² મધ્યમ પદ વત્તા 3x ના થૂકરા, પ્લસ 15x - 12x, અંતિમ પદ -90 બેઠું એના બરાબર 0. પહેલા બેમાંથી શું કોમન નીકળે બોલો બોલો બોલો, એક્સ કોમન નીકળે, કૌંસમાં શું રહી જાય, 2x + 15 ઓછા આ બેમાંથી 12 માંથી ને 90 માંથી 6, 6 × 2 = 12 ને 15 × 6 = 90 બાબા, હા 6, 6 × 2 = 12, 12 ઓછા છે એટલે અહીંયા ઓછાનું વત્તા 15 × 6 = 90 = 0. બે કાઉન્સ સરખા બને છે, હા ભાઈ, 2x + 15 બીજા કાઉન્સમાં,
एक्स ओछा छ बराबर जीरो, जीरो साथे बेवने सरखावो बे एक्स वत्ता पंदर बराबर जीरो, और एक्स ओछा छ बराबर जीरो, एक्स ने खरठा बनावो बे एक्स बराबर प्लस पंदर सामे जाए माइनस पंदर, एक्स बराबर माइनस छ ने सामे नाखो प्लस सौ, भेण नाखो सेट में माइनस पंदर ना सेट में बे नहीं एक्स आ गया है सौ, सौ नहीं छ। तो बारो को हा एक्स ना जवाब में वांधो नहीं, पर अहीं वांधो पड़े आ माइनस में नहीं चाले भाई, एक्स एटले वस्तु भाई, केटली वस्तु बनावी, माइनस में माइनस बे वस्तु बनावी है, माइनस पच्चीस वस्तु एवं माइनस में वस्तु बने भाई, वस्तु की संख्या प्लस में आए, छ वस्तु बनावी, केटली वस्तु बनावी छ। माटे उत्पादित वस्तु की संख्या जेने तमे एक्स धारेली, उत्पादित वस्तु की संख्या बराबर एक्स बराबर छ। हवे उत्पादन की किंमत भी शोधवानी छे ने, प्रत्येक वस्तु की उत्पादन किंमत जे आपणे शू लखेली छे, बे एक्स वत्ता त्रण, मूकी देवा एमां एक्स की किंमत आ छ, बे काउंस में छ वत्ता त्रण, छ दू बार ते चौद पंदर, रुपया एकम भूला मागुईडा, समझ पड़ी, दाखलो पूरो। ओके चलो आगर वधीए, एना पछी द्विघात समीकरण आपेलू छे एक्स स्क्वेर ओछा बे बराबर जीरो, एने एनो उकेल मांगेलो छे, आमांथी कयो उकेली नाखीए भाई द्विघात समीकरण ने, एक्स स्क्वेर ओछा बे बराबर जीरो आना अवयव पड़वाना, अने आना आ टाइपना रकम में अवयव में भाई सूत्र लगाड़वू पड़े कि आ ए स्क्वेर आ ओछा आ बी स्क्वेर, एक्स स्क्वेर एट्ले एक्स नो अने आ बे एट्ले ए वरी कोनो वर्ग, तो बे एट्ले वर्गमूल बे नो वर्ग लखवू पड़े, बीजू तो कंई थाय नहीं, ए स्क्वेर ओछा बी स्क्वेर ए ओछा बी ए वत्ता बी, એટલે બે વખત કાઉન્સ આવે, એકવાર આ બંનેની વચ્ચે ઓછા તો એકવાર વત્તા, એક્સ ઓછા વર્ગમૂળ બે, એક્સ વત્તા વર્ગમૂળ બે બરાબર ઝીરો, ઝીરો સાથે બેવને સરખાવો, એક્સ માઇનસ વર્ગમૂળ બે બરાબર ઝીરો, ઓર એક્સ પ્લસ વર્ગમૂળ બે બરાબર ઝીરો, એક્સને ખરટા બનાવો, એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ બે સામે એટલે પ્લસ વર્ગમૂળ બે, આમાં પ્લસ વર્ગમૂળ બે સામે એટલે માઇનસ વર્ગમૂળ બે, પૈટો દાખલો આજે એક્સનો જવાબ આવ્યો તે ઉકેલ છે પ્લસ વર્ગમૂળ બે અને માઇનસ વર્ગમૂળ બે, ઓપ્શન એ, સમજ પડી। आ दाखलो भी ताजो छे भाई, पांच महीना पहला पूछायेलो दाखलो जुलाई महीना में। हवे भाई द्विघात सूत्र नी रीत आपणे शीखीए, अवयवीकरण में तो तमने मस्त समझ पड़ी गई, तो द्विघात सूत्र ने पण समझी लईए। तो द्विघात सूत्र नी रीत में अपनी पास एक सूत्र छे, तो सौथी पहला एक विवेचक नु सूत्र आवशे, विवेचक, विवेचक अने विवेचक नु सूत्र छे बी स्क्वेर माइनस फोर एसी। आ छे भाई विवेचक नु सूत्र, आज विवेचक छे ने, तो विवेचक ने, विवेचक ने, विवेचक ने कैपिटल डी अथवा डेल्टा वडे दर्शावी शकाय छे। आ जे सीम्बोल छे ने कैपिटल डी छे, आ डेल्टा सीम्बोल आ तमारी टेक्स्टबुक में नथी, पण छटा भी परीक्षानी अंदर पेपर में आवी सके छे आ सीम्बोल, तो गुचवाई नहीं जता, डी एटले विवेचक, डेल्टा इतले विवेचक, अने भूलमा बबूचक नहीं बोलाई जाए, हाँ बबूचक ऐ विवेचक बी स्क्वेर माइनस फोर एसी, याद रहे सूत्र विवेचक सूत्र बी स्क्वेर माइनस फोर एसी। एना पछी बीज शोधवानुं सूत्र शू छे भाई, बीज शोधवानुं सूत्र, बीज एटले ज उकेल, अने उकेल एटले एक्स की किंमत, तो एनुं सूत्र छे एक्स बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल नी अंदर विवेचक, विवेचक एटले बी स्क्वेर माइनस फोर एसी, आ वर्गमूल नी अंदर आ विवेचक ज छे भाई, छेदमां छे टू ए। आ छे भाई बीज शोधवानुं सूत्र, आई होप के तमने आ सूत्र याद हशे, ओके, ने याद राखजो भाई परीक्षा सुधी, आ सूत्रथी हवे दाखला थशे, आ सूत्र आवडे तो दाखला थई जाय, अने आ रीतमां भेजा मारी ओछी छे, हाँ पण रीत थोड़ीक लांबी बी होय छे, तो याद राखी देजो आ बेवने, आ बे वस्तु आवड़से तो हवे पछीना दाखला थशे। हवे बाळको बीजी एक वस्तु शीखवानी छे, बीजनुं स्वरूप, विवेचक परथी बीजनुं स्वरूप, अने हाँ आ जे सूत्र छे ने, आ सूत्र श्रीधर आचार्यनुं सूत्र छे, आ सूत्र ने श्रीधर आचार्य कोईनुं सूत्र, श्रीधर आचार्यना सूत्र तरीके ओळखवामां आवे छे। आ वस्तु બોર્ડની પરીક્ષામાં ભયંકર વખત પૂછાય છે, ઘણી બધી વખત પૂછાય છે કે દ્વિઘાત સૂત્ર કોને આપેલું, તો દ્વિઘાત સૂત્ર આપનાર વ્યક્તિનું નામ છે શ્રીધર આચાર્ય, દ્વિઘાત સૂત્રની વાત આવે એટલે શ્રીધર આચાર્ય,
याद रखो भाई, विवेचक की मदद थी द्विघात समीकरण बीज न स्वरूप। तो विवेचक तो याद रही गयु भाई अपने, के विवेचक एटले भाई विवेचक न सूत्र बी स्क्वेर माइनस फोर एसी। हवे तमे कोईपण दाखला में विवेचक शोधशो ने तो आ विवेचक माटे त्रण शक्यता छे। केटली शक्यता छे? त्रण शक्यता छे। तो आ त्रण शक्यता कई छे? तो आ त्रण शक्यता में पहली शक्यता छे के आ जे विवेचक बी स्क्वेर माइनस फोर एसी छे ने ते धन होई सके छे, ग्रेटर देन जीरो। आ विवेचक जे छे बी स्क्वेर माइनस फोर एसी ते जीरो होई सके छे, एटले इक्वल टू जीरो। अने त्रीजी शक्यता विवेचक बी स्क्वेर माइनस फोर एसी ऋण आई सके छे, एटले लेस देन जीरो। आ त्रण शक्यता छे भाई विवेचक माटे। विवेचक का तो धन हशे, का तो शून्य हशे, का तो ऋण हशे। अने आ त्रण शक्यता प्रमाणे उकेलना पण प्रकार नक्की थाय छे। जो विवेचक धन होय, आ धन आनो मतलब छे धन, जो विवेचक धन होय तो द्विघात समीकरणना बंने बीज, समीकरणना बंने बीज वास्तविक अने समान छे। आ बधु याद राखवू पड़शे भाई, समीकरणना बंने बीज केवा छे? समीकरणना बंने बीज वास्तविक अने समान छे। बंने बीज वास्तविक अने समान छे। जो विवेचकनो जवाब जीरो आवे तो, जो विवेचकनो जवाब जीरो आवे तो समीकरणना बंने बीज वास्तविक अने समान, अला अहींया भिन्न आवे, मैं भूल करी नाखी। जो विवेचक धन होय, ग्रेटर देन जीरो होय तो समीकरणना बंने बीज वास्तविक अने भिन्न आवशे भाई, सॉरी यार अहींया। ने आमां जो विवेचकनो जवाब जीरो आवे तो समीकरणना बंने बीज, समीकरणना बंने बीज वास्तविक अने समान छे। केवा छे? वास्तविक अने समान छे। अने विवेचक ऋण होय तो, अला भाई विवेचक ऋण होय ने तो बीज मळे ज नहीं समीकरण ने, समीकरण ने एक पण वास्तविक बीज मरे नहीं, समीकरण ने एक पण वास्तविक बीज मरे नहीं। ओके, विवेचक ऋण आवे लेस देन जीरो एटले के ऋण आवे एटले वात पटी गई, एक पण वास्तविक बीज नाठी मळवानो। तो बाळको आ वस्तु भी तमारे याद राखवी पड़शे, केम के आ सूत्र अने आ कॉन्सेप्ट आनो उपयोग करीने हवे पछीना दाखला थशे। तो आ वस्तु आवड़े तो तमे आगळ वधी शकशो। चालू करिए छे दाखला। आपणी पासे छे एक द्विघात समीकरण के जेने सूत्रनी रीते उकेलवा कीधुं तो चालो भाई उकेली नाखीए आपणे आने। तो समीकरण एक्स वत्ता बे इंटू एक्स वत्ता त्रण बराबर 240। सौथी पहला तो आने व्यापक स्वरूप प्रमाणे लावू पड़े, पहला एक्स स्क्वेर वाळुं पद, पछी एक्स वाळुं पद, पछी अचर पद बराबर जीरो। तो काउंस खोली नाखो, एक्स साथे एक्स ने गुणिया एटले एक्सनो वर्ग, एक्स साथे त्रण ने गुणो एटले त्रण एक्स, पछी आ बे एक्स, अने पछी बे टाली छ, 240 ने आ साइड माइनस 240 बराबर जीरो। एक्स स्क्वेर प्लस त्रण एक्स ने बे एक्स नो सरवाळो 5 एक्स, छ ओछा 240 थाय माइनस 234 बराबर जीरो। तो आ समीकरण गोठवाई गयु छे। हवे तमारे सहगुणक लखवाना, एक्स स्क्वेर नो सहगुणक ए कहेवाय, ए बराबर एक, ए बी सी, ए बराबर एक, बी बराबर 5, सी बराबर माइनस 34। ने हवे तमारे बबूचक शोधवानो, अरे नहीं विवेचक। तो विवेचक, विवेचक नो सूत्र शू छे भाई बोलो? बी स्क्वेर माइनस फोर एसी, बी बराबर छे 5, 5 नो वर्ग, माइनस 4 ए बराबर छे 1, अने सी बराबर माइनस 237, 5 नो वर्ग 25, ओछा ओछा वट्टा 234 चौक, 4 चौक 16, वड्डी 1, 4 टाली 12 ने 1 13, 4 दू 8 ने 1 9, 9 कंईक મારું આવ્યું ભાઈ, 936। સરવાળો કરીએ, 6 ને 5 11, વડ્ડી 1, 2 ને 1 3, 3 ને 3 6, 961 આવ્યો ભાઈ, 961। विवेचक बी स्क्वेर माइनस फोर एसी 961 आया, जे जीरो करता मोटा कहवाई, धन कहवाई। विवेचक ना जवाब आया धन, जीरो करता मोटो। अने जो विवेचक धन हो तो शू? तो बीज कहवा, समीकरण ना बंने बीज वास्तविक अने भिन्न। माटे आ वस्तु लखवी पड़े भाई, आ बधा स्टेप छे दाखला ना, के समीकरण ना बंने बीज वास्तविक अने भिन्न छे, आ रीतना लखवू पड़शे। हवे बंने बीज वास्तविक अने भिन्न छे तो चलो होडी नाखीए ने। तो बीज शोधवानुं सूत्र शुं छे? सूत्र एक्स बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल नी अंदर विवेचक बी स्क्वेर माइनस फोर एसी छेदमां 2a। चलो किंमत मूकी देव, बी केटला 5, अहींया 5 मूकी देव, माइनस 5 प्लस और माइनस वर्गमूल में, बबूचक केटला? बबूचक बराबर 961 आव्या,
છેદમાં 2a માં a કેટલા? a બરાબર 1. સાદુરૂપ આપીએ, x બરાબર -5 પ્લસ ઓર માઇનસ 961 નું વર્ગમૂળ. કઈ રીતના કાઢો એનો? થોડુંક મગજ દોડાવો. 30 નો વર્ગ 900, તો મને એવું લાગે 31 નો વર્ગ 961 થવો જોઈએ, નજીક પડે ને. ચેક કરી લઉં, ચાલો 31 × 31 આવી જશે. એટલે હું તો ચેક નહીં કરવાનો, પણ તમારે કરી લેવાનું પરીક્ષામાં. અત્યારે બી 961 નું વર્ગમૂળ 31 અને નીચે 2 1 આવે. હવે બાળકો આ પ્લસ ઓર માઇનસ છે, એને સેપરેટ કરવાનું, એટલે કે એકવાર પ્લસ એકવાર માઇનસ. એક્સ બરાબર -5 વત્તા 31 છેદમાં 2. ને હવે અહીંયા જ્યાં વત્તા લીધું ને વચ્ચે, તો હવે ઓછા લઈ લઉં, એટલે એક્સ બરાબર -5 -31 છેદમાં 2. ઓકે, તો એક્સ બરાબર ચિહ્ન જુદા, બાદબાકી 31 મારી પાસે જાય તો 26 છેદમાં 2. ચિહ્ન સરખા, સરવાળો 31 ને 5 36 છેદમાં 2. ચાલો ભાઈ ભાગ ચલાવી દો. 13 દુ 26, 18 દુ 36, આવી ગયા ભાઈ એક્સના જવાબ. એક્સ બરાબર 13 અથવા એક્સ બરાબર -18. એક્સ આવી ગયું, દાખલો પટી ગયો, પણ પેલી લીટી લખવાની કે માટે 13 અને -18 એ શું છે? આપેલ સમીકરણના બીજ છે, આપેલ સમીકરણનો ઉકેલ છે, આપેલ સમીકરણના દીકરા છે, આપેલ સમીકરણના દીકરા છે એટલે કે ઉકેલ છે. દીકરા છે એમ નહીં લખી નાખતા, આ તો જસ્ટ ખાલી જરાક વાર માટે મજા. ચાલો સમજ પડી, આગળ વધીએ. નેક્સ્ટ આવી રીતના થાય દાખલા મતલબમાં. ઉદાહરણ 8, આ દાખલો એક કામ કરીએ, થોડીક વાર રહીને કરીએ બરાબર. હજી થોડાક બેઝિક દાખલા લઈએ, આ દાખલો આપણે પછી રાખીએ, કરાવવા ટેન્શન નહીં લેતા ભાઈ. ચાલો ચાલો, તો આ દાખલો લઈએ છે, સ્વાધ્યાયનો છે પહેલો દાખલો ભાઈ, બોર્ડમાં પૂછાયેલો, બોર્ડનો ફેવરેટ છે ભાઈ. તો નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. બીજના સ્વરૂપ એનો મતલબ કે ભાઈ વિવેચકની મદદથી બીજનું સ્વરૂપ શોધો. બીજનું સ્વરૂપ શોધવા કહે એટલે વિવેચક વાળી વાતચીત છે ભાઈ, વિવેચક. અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો, એટલે ઇનડાયરેક્ટલી રકમમાં, ચોખ્ખા શબ્દમાં નથી કીધું કે ભાઈ દ્વિઘાત સૂત્રથી આ દાખલો કરો, પણ આપણે સમજી જવાનું કે અહીંયા દ્વિઘાત સૂત્રનો ઈશારો છે બરાબર. આ શબ્દ દ્વિઘાત સૂત્રનો ઈશારો કરે છે. ચલો સમીકરણ તો મસ્ત વ્યાપક સ્વરૂપમાં છે, એ બી સી. એક્સ સ્ક્વેરની આગળ જે દેખાય તે છે એ, એ બરાબર 3. એક્સની આગળ જે દેખાય તે છે બી -4 વર્ગમૂળ 3. અને છેલ્લે જે દેખાય તે છે સી, સી બરાબર 4. હવે શું શોધવાનું? વિવેચકનું સૂત્ર શું આવે? બે² - 4ac. બીની કિંમત -4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ, -4ac માં એ છે 3 ને સી છે 4. સાદુરૂપ વર્ગ કરીએ એટલે ઓછાનું તો વત્તા થઈ જાય, 4 નો વર્ગ 16 થાય, વર્ગમૂળ 3 નો વર્ગ 3, ઓછા ભાઈ 4 ટાલી 12, 12 ચોક 48, 16 ટાલી 48, 48 - 48 તો 0 થાય. ઓ ભાઈ વિવેચક 0 આવ્યો, બી² - 4ac 0 આવ્યો. અને જો વિવેચક 0 આવે તો બીજના સ્વરૂપ શું? સમીકરણના બંને બીજ કેવા છે? માટે સમીકરણના બંને બીજ વાસ્તવિક, સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. કેવા છે? વાસ્તવિક અને સમાન છે. સમજ પડશે ભાઈ? બસ તો એને હોડી કરો, વાસ્તવિક હોય તો હોડવા કીધા, તો છે વાસ્તવિક તો હોધીએ ભાઈ. તો શું છે સૂત્ર? એક્સ બરાબર -b + ઓર - વર્ગમૂળની અંદર ભભૂચક બી² - 4ac / 2a. એક્સ બરાબર -b, બી છે ભાઈ -4 વર્ગમૂળ 3, એટલે -4 વર્ગમૂળ 3 + ઓર - ભભૂચક. તો આ ભભૂચક કેટલો આવેલો? 0 2a માં એ કેટલા છે? એ બરાબર છે 3. સાદુરૂપ એક્સ બરાબર, તો આ -± થઈ જાય, એટલે +માં છે 4 વર્ગમૂળ 3 +ઓર - આ 0 નું વર્ગમૂળ્યું 0 6. હવે સેપરેટ કરવાનું +ઓર - ને વચ્ચેથી, એટલે કે 4 વર્ગમૂળ 3 વત્તા 0 6. ઓર એક્સ બરાબર 4 વર્ગમૂળ 3 - 0 6. હવે 0માં કઈ બી ઉમેરો કે બાદ કરો, જે હોય તે જ આવે, એટલે કે આ 4 વર્ગમૂળ 3 6, આ હોય જવાનું 4 વર્ગમૂળ 3 6. અને હરખું આવવાનું જ હતું, ખબર જ હતી કે બંને બીજ સમાન છે, પછી હરખું જ આવવાનું હતું ને. ચલો અહીંયા ભાગ ચાલે, 2 દુ 4 ને 42, 2 દુ 4 42. હજી આ વર્ગમૂળ 3 ને 3 નો બી ભાગ ચલાવવો હોય તો ચલાવી શકાય,
નહીં ચલાવો તો બી ચાલે, એ તમારા પર છે, તમને ઈચ્છા થાય તો તમારી ઈચ્છા, બાકી અના બી બેઠા માર્ક મળવાના જ છે. તો ભાઈ રવા દે વગર કામના ડાયલા નહીં કરો. તો આજે એક્સના બંને કિંમત આવી તે શું છે ભાઈ, ઉકેલ છે. માટે બે વર્ગમૂળ 3/3 અને 2/3 એ આપેલ સમીકરણના ઉકેલ છે, આપેલ સમીકરણના બીજ છે. સમજ પડી? ફરી ને પટી ગયો દાખલો. આલો કોઈ સાદુરૂપ આપેલું છે હજી, એટલે મીન્સ કે વર્ગમૂળ 3/3 ઉડાયરા એટલે એ લોકો એનો જવાબ અલગ દેખાશે, પણ એ વસ્તુ એક જ છે આપણું ને એનું. અને ટેન્શન નહીં લેતા કે સર પરીક્ષામાં નહીં ઉડાયું તો. અલા ભાઈ નહીં ઉડાડે તો હું માર્ક આપે જ, ક્યાં જશે ભાઈ, આપવા જ પડે. રકમમાં થોડું કેટલું કે ઉડાડજો. સમજ પડી? ચાલો આગળ વધીએ છે નેક્સ્ટ. ચાલો તો સમીકરણ તમારી સામે છે, વસ્તુ એ જ છે, બીજનું સ્વરૂપ ને વાસ્તવિક બીજ હોય તો શોધવાનું. તો પહેલાં એ બી સી, એ બરાબર 2, બી બરાબર -6, સી બરાબર 3. પછી શોધવાનો વિવેચક, જેનું સૂત્ર છે B² - 4AC. બી બરાબર -6 નો વર્ગ, -4, એ બરાબર 2 ને સી બરાબર 3. -6 નો વર્ગ +36, 4 × 2 = 8, 48 = 24, બાદબાકી થાય 12. B² - 4AC નો જવાબ આવ્યો 12, જે 0 કરતા મોટા, ગ્રેટર દેન 0. એનો મતલબ કે સમીકરણના બંને બીજ કેવા? વાસ્તવિક અને ભિન્ન. માટે સમીકરણના બંને બીજ લખવું જ પડે ભાઈ, આ લીટી બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. તો ચાલો આ બે બીજને આપણે હોડી નાખીએ, મૂકી દઈએ એક્સનું સૂત્ર ને પટાવીએ દાખલાને. એક્સ બરાબર -b +/- વર્ગમૂળમાં વિવેચક B² - 4AC / 2a. એક્સ બરાબર -b માં બી -6 +/- વર્ગમૂળમાં ભાબુચક 12 / 2a માં એ બરાબર 2. એક્સ બરાબર -- +6 +/- 12 નું વર્ગમૂળ. મારો કોઈ 12 નું વર્ગમૂળ બેઠું તો નહીં નીકળે, પણ અવયવ પાડો 12 ના, 4×12, અને આ 4×12 માં 4 નું નીકળે ને, સમજ પડી? 2×2 = 4. તો એક્સ બરાબર 6 +/- 4 નું વર્ગમૂળ નીકળે 2, ને વર્ગમૂળમાં રહી 3, છેદમાં છે 4. હવે ઉપરથી જુઓ, આ 6 માંથી ને 2 માંથી 2 કોમન નીકળે ને, 2×6 = 3. +/- આ 2 કોમન એટલે વર્ગમૂળમાં 3 રહ્યો અંદર, નીચે 4, ને અહીંયા ભાગ ચલાવો 2×2 = 4. અને હવે સેપરેટ કરી દેવું બરાબર, એટલે કે એક્સ બરાબર 3 + √3/2, ઓર એક્સ બરાબર 3 - √3/2. પટી ગયો દાખલો. આ છે ઉકેલ. ઓકે, એ લોકોએ આ જ લખી દીધું. માટે 3 + √3/2 અને 3 - √3/2 એ આપેલ સમીકરણના બીજ છે. સમજ પડી? આવી રીતના દાખલા થાય દ્વિઘાત સૂત્રની રીતે. બેઠા માર્ક લઈ લેવાના, ઇઝી દાખલા છે ભાઈ, કઈ ટેન્શન લેવાનું નથી. ચલો આગળ વધીએ નેક્સ્ટ. તો હવે હજી એક, ઓ નહીં નહીં નહીં, હવે આમાં એવું છે કે જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો ભાઈ કે હોધો નહીં. તો આ બે સમીકરણમાં જો તમને કે દેખાય છે, અને આ જે કે તમને દેખાતા છે ને તેને હોધવાના છે. હવે કે શોધવાની હિંટ આપી છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. ચાલો તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો દ્વિઘાત સમીકરણના બીજ ક્યારે સમાન હોય? કે જ્યારે વિવેચક 0 હોય ત્યારે. જો વિવેચક 0 હોય તો સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે, આવું લખીએ ને આપણે. તો બાળકો વિવેચકની ગેમ છે આખું. એ બી સી, X² ની આગળ જે હોય તે એ બરાબર 2. હવે X ની આગળ જે હોય તે બી, આટલું બી X ની આગળ વાળું, બી બરાબર -k ને આ સી બરાબર 3. હવે તમને રકમમાં શું કીધું છે કે સમીકરણના બંને બીજ કેવા છે? સમાન છે. અને સમીકરણના બંને બીજ સમાન એનો મતલબ વિવેચક બરાબર 0. વિવેચક 0 થવાનો હતો, તો વિવેચકનું સૂત્ર B² - 4AC = 0. કિંમત મૂકી દેવું બી બરાબર -k નો વર્ગ, -4, એ બરાબર 2, સી બરાબર 3, ને એના બરાબર 0. -k નો વર્ગ એટલે કે વર્ગ જ, ઓછા 4 × 2 = 8, 48 = 24. હવે અહીંયાથી તમે
ए स्क्वेर ओछा बी स्क्वेर ની રીતે અવયવ પાડીને આગળ વધી શકો, અથવા ચાલો આજે કઈક અલગ કરીએ. ચાલો આ વખતે ઓછા 24 ને હમે લઈ જાઓ તો વત્તા 24. હવે 24 એકોનો વર્ગ 24, ચાર છંગ 24, અને ચાર છંગ 24 માં 4 એટલે 2 નો, અને 6 તો કોઈ નો નહીં એટલે વર્ગમૂળ 6 નો. એટલે કે 24 એ 2 વર્ગમૂળ 6 નો વર્ગ, પણ ખાલી 2 વર્ગમૂળ 6 નહીં, પ્લસ ઓર માઇનસ. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ વાળું ધ્યાન રાખવું પડે. 2 માંથી સ્ક્વેર નીકળી જાય એટલે કે બરાબર પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળ 6. હવે આને સેપરેટ કરી દેવાનું એટલે કે બરાબર 2 વર્ગમૂળ 6 ઓર કે બરાબર માઇનસ 2 વર્ગમૂળ 6. તો આવી રીતના થાય. આ કે ની બે કિંમત આવી, સમજ પડી? અથવા તમને તમે અહીંયાથી એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર કરો તો બી ચાલે. કે સ્ક્વેર એટલે કે નો વર્ગ, 24 એટલે આ જ 2 વર્ગમૂળ 6 નો વર્ગ. ચાલો એવી રીતના દાખલો. હવે આમાં સમીકરણ વ્યાપક સ્વરૂપમાં નથી એટલે પહેલાં કાઉન્સને ખોલો. એક્સ સ્ક્વેર વાળું પદ, એક્સ વાળું પદ, અચર પદ આવું દેખાવું જોઈએ ભાઈ. કાઉન્સ ખોલીએ, કે એક્સ ને એક્સ વડે ગુણીએ એટલે કે એક્સ નો વર્ગ. હવે કે એક્સ ને માઇનસ 2 વડે ગુણીએ તો માઇનસ 2 કે એક્સ, પછી વત્તા 6 બેઠા એના બરાબર 0. એ બી સી, એક્સ સ્ક્વેર ની આગળ વાળું એ, એક્સ ની આગળ વાળું બી, છેલ્લે જે વધ્યું તે સી. એક્સ સ્ક્વેર ની આગળ વાળું આ છે એ, એ બરાબર કે. ઘણા બાળકો એ બરાબર અહીંયા હું લઈ લે ખબર, એક અલા ભાઈ એક્સ સ્ક્વેર ને કાઢી નાખો ને જે દેખાય તે એ છે ભાઈ. અહીંયા એક્સ ની આગળ આ હું દેખાય છે માઇનસ 2 કે એટલે બી, બી બરાબર માઇનસ 2 કે. આ જે છેલ્લે વધ્યું તે છે સી, સી બરાબર 6. સમીકરણના બંને બીજ કેવા છે? સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે ભાઈ, એવું રકમ કઈ છે? સમીકરણના બંને બીજ સમાન છે. અને જો સમીકરણના બંને બીજ સમાન હોય તો હું, એ ભાઈ વિવેચક 0, તો વિવેચક બરાબર 0, માટે બી સ્ક્વેર માઇનસ 4AC બરાબર 0, બી બરાબર માઇનસ 2K નો વર્ગ, માઇનસ 4A બરાબર કે, સી બરાબર 6 બરાબર 0, માઇનસ 2 નો વર્ગ 4 એટલે 4K નો વર્ગ, ઓછા 6 6 24 24K. હવે આ બેમાંથી કોમન હું નીકળે તો 4K કોમન, કૌંસમાં કે ઓછા 4 6 24 બરાબર 0. 0 સાથે બેવને સરખાવો, 4K બરાબર 0 ઓર કે ઓછા 6 બરાબર 0. 4 છેદમાં જાય, કે બરાબર 0 ના છેદમાં 4 ઓર કે બરાબર ઓછા 6 સામે જાય એટલે વત્તા 6. 0 ના છેદમાં 4 એટલે 0, ના આવી ગયા કે બરાબર 6. એટલે કે ની બે કિંમત આવી, પરંતુ બાળકો આ 0 નહીં ચાલે. કેમ 0 માં શું વાંધો છે? અલા ભાઈ વાંધો પડે ને, આ 0 ને તમે અહીંયા રકમમાં કે ની જગ્યાએ મૂકો, હો ભાઈ 0x2, 0x2 નો 0 x2 ને ખાઈ જશે એટલે સમીકરણ દ્વિઘાત નહીં રહી. દ્વિઘાત સમીકરણમાં x2 નો સહગુણક 0 નહીં ચાલે. એટલે બાળકો લોચો આ પડે, એટલે આ કે બરાબર 0 આ વસ્તુ શક્ય નથી, આ નહીં ચાલે. કે ની કિંમત 0 લઈએ તો સમીકરણને લોચો પડે. એટલે કે બરાબર 6 એ જ છે સાચો જવાબ અને ફાઇનલ જવાબ, 0 એ ખોટો જવાબ છે, નકામો જવાબ છે. તો આની સાથે બે દાખલા પૂરા, સમજ પડી? ચાલો નેક્સ્ટ દાખલો, વ્યવહારુ દાખલા જોઈએ. હવે ઉદાહરણ આ જ છે. આ દાખલો મેં કીધું તે પ્રમાણે કે આપણે થોડીક વાર રહીને કરી રહીએ તો હવે આવી ગયો છે. તો જોજો, 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય, તો શું આ શક્ય છે? જો હા, તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? તો બાળકોને રકમમાં બિલકુલ સમજ પડી નથી, તો હવે હું મારી ભાષામાં રકમ સમજાવીશ કે એક વર્તુળાકાર માર્ગ છે બરાબર, 13 મીટર વ્યાસવાળું એક વર્તુળ છે, વર્તુળાકાર બગીચો છે, બગીચાની સીમા છે ભાઈ. તો બાળકો આ છે વર્તુળાકાર બગીચો, અને ગુલાબી જે કલર દેખાય ને, ગુલાબી કલરવાળી વર્તુળની કિનારી તેને કહેવાય વર્તુળાકાર બગીચાની સીમા. હવે બગીચાની સીમા પરના એક બિંદુ એક થાંભલો એવી રીતના લગાવેલો છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને, ચાલો ભાઈ છોડો, એ બગીચામાં એક વ્યાસ છે, આ છે વર્તુળનું કેન્દ્ર. હવે એનો વ્યાસ દોરું છું, જોજો આ છે વ્યાસ. તો આપણે વ્યાસ દોરી દીધો છે, આ છે વ્યાસના બે અંત્ય બિંદુ. હવે રકમ શું કહી છે ખબર? કે આ જે વ્યાસના બે અંત્ય બિંદુ છે ને, તે બે અંત્ય બિંદુ છે એ અને બી,
અને આ બિંદુ એ અને બી આગળ છે ફાટક. ફાટક એટલે સર બગીચામાંથી ટ્રેન જતી છે. અરે ભાઈ ફાટક એટલે બગીચાની અંદર આવવા જવાનો રસ્તો. અહીંયા એક ફાટક હોય, પેલો ગોલ ગોલ ફરે કે પછી હવે કોઈ પણ પ્રકારનો રસ્તો. ફાટક એટલે બગીચાની અંદર ઘૂસવાનો અને બગીચાની બહાર નીકળવાનો રસ્તો, એ આખી સિસ્ટમ એને ફાટક કહેવાય. તો બિંદુ એ અને બી માંથી બગીચાની અંદર જવાય, બહાર નીકળાય, એટલે બિંદુ એ અને બી આગળ છે ફાટક. હવે રકમમાં રકમ એવું કહે છે કે આ બગીચાની જે સીમા છે ને, આ બગીચાની સીમા પર તમારે એક બિંદુ લેવાનું છે અને એ બિંદુ પર એક થાંભલો લગાડવાનો છે. હવે તમે આ બગીચાની સીમા પર એક થાંભલો લગાવવાનો છો. માની લો કે તમે અહીંયા એક બિંદુ લીધું, તો આ બિંદુને નામ આપી દઉં સી. તો બિંદુ સી પર તમારે થાંભલો લગાવવાનો છે. પણ આ થાંભલો એવી રીતના લગાવજો કે જેથી આ બે ફાટક એ અને બી છે ને, તે બંને ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર થાય. જે બિંદુએ થાંભલો લગાવ્યો તો ફાટકના બંને અંત્ય બિંદુથી, મીન્સ કે આ બંને બિંદુ એ અને બી થી થાંભલાના અંતરનો તફાવત થવો જોઈએ 7 મીટર. હવે જુઓ આ જે થાંભલો છે ને, બિંદુ સી આગળ થાંભલો છે ભાઈ, એને લખી કરું કે બિંદુ સી આગળ શું છે, ખાંભા એટલે કે થાંભલા. બિંદુ સી આગળ થાંભલો છે, આ બિંદુ એ છે ફાટક, બિંદુ બી છે ફાટક. હું એ સાથે સીને જોડું છું અને બી સાથે સીને જોડું છું. તો આ એસી અને બીસી શું છે, એસી અને બીસી એ થાંભલાથી ફાટકના અંતર છે ભાઈ. અને રકમ એમ કહે છે કે આ બે અંતરનો તફાવત છે 7 મીટર. તફાવત એટલે બાદબાકી. કેવી બાદબાકી? તફાવત એટલે ધન બાદબાકી. એટલે આ બેની ધન બાદબાકી 7 છે. અને ધન બાદબાકીનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરો તો આ બાદબાકી 7 મીટર છે. આ બેમાં મોટું કયું? તમે કહેશો કે સર એસી મોટા અને બીસી નાના. પણ માની લો કે મેં બિંદુ સીને અહીંયા લેતા તો એસી નાના થતે ને આ બીસી મોટા થતે. હે તો બાળકો વાતને સમજો, રકમ તમને એમ કહે છે કે બંને અંત્ય બિંદુ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર. એટલે અહીંયા જે તફાવત લેવાનો છે તેમાં પહેલું બિંદુ એની વાત કરી, એટલે એથી થાંભલાનું અંતર અને બીથી થાંભલાનું અંતર. પહેલાં એથી છે, પહેલું બિંદુ એ છે, એટલે એથી થાંભલાનું અંતર અને બીથી થાંભલાનું અંતર. એટલે બાદબાકીમાં પહેલાં આ લેવું પડે એસી અને પછી લેવું પડે બીસી. અહીંયા જે તફાવત લેવાનો છે તે તફાવતમાં પહેલાં એથી કીધું થાંભલાનું અંતર એથી અને પછી બીથી કીધું. એટલે એસીને મોટું રાખવું જ પડે, બિંદુ સી એ બીની નજીક લેવું જ પડે, તો જ પહેલાં એસી બાદબાકીમાં આવે અને પછી બીસી. સમજી ગયા કેમ એસી મોટા છે? ચાલો હવે આ થાંભલો તમારે લગાવવાનો કાં છે, મીન્સ કે બેઉ ફાટકથી કેટલા અંતરે, તે તમારે શોધવાનું છે. એસી અને બીસીને શોધવાનું છે. આખી રકમ તમને સમજાવી દીધી, કેન્દ્ર અને કંઈ નામ નથી આપું, છોડો. 13 મીટર વ્યાસ, વ્યાસ છે 13 મીટર, વ્યાસ આખું માપ 13 મીટર છે. આ 13 મીટર, આ બેના માપ ફોડવાના છે. જો શક્ય હોય તો, કદાચ નીબી શક્ય હોય આવો થાંભલો લગાડવો, શક્ય હોય તો હોઢો. તો ચાલો ધારો કે છોડો, ચાલો અહીં વ્યાસ કોણ છે, વ્યાસ એ બી બરાબર 13 મીટર. ધારો કે વર્તુળ આકાર બગીચાના બિંદુ સી આગળ થાંભલો લગાડેલ છે. હવે આ બેવના માપ શોધવાના, પણ આ બેવનો તફાવત છે 7 મીટર. હવે આ એસી અને બીસી, આ તફાવત એસી માઇનસ બીસી 7 મીટર છે. તો બાળકો વાતને સમજો કે તમારે આ બેમાંથી કોઈને એક્સ લેવું પડશે. તો આપણે બીસીને એક્સ લઈએ, આ બીસીને એક્સ લઈએ છે. ધારો કે બીસી બરાબર એક્સ, અને આ એક્સને અહીંયા ઉપર મૂકી દઉં તો એસી માઇનસ એક્સ બરાબર 7 એવું આવશે. બીસીને એક્સ લીધું એટલે એસી માઇનસ એક્સ બરાબર 7. માઇનસ એક્સને સામે જવા દેવું તો એસી બરાબર પ્લસ એક્સ ને પછી વત્તા 7. ક્લિયર છે આ? તો હવે આપણી પાસે એસી છે, બીસી છે, તો હવે શું કરીએ? આપણને જરૂર છે સમીકરણની. તો તમે કહેશો કે સર આ કાટકોણ ત્રિકોણ છે સર, પાયથાગોરસ વાપરો. કેવી રીતના કાટકોણ ત્રિકોણ? કેવી રીતના સર? બિંદુ સી પર કાટખૂણો છે સર, આ કાટખૂણો બને છે સર, જો લાગે જ છે. અલા ભાઈ લાગે છે એટલે હું કાટખૂણો,
કોઈ કારણ આપવું પડે કે આ કાટખૂણો કેમ, એની ગેરંટી હું. તો ધારો કે તમે વર્તુળ ચેપ્ટરમાં ભણ્યા છો કે આ જે ખૂણો દેખાય છે ને, આ ખૂણો બિંદુ સી વાળો ખૂણો, આ છે અર્ધ વર્તુળ, અને અર્ધ વર્તુળમાં કોઈ બી ખૂણો કાટખૂણો જ આવે. આવું તમે ભણેલા છો નવમામાં. તો હવે અર્ધ વર્તુળમાંનો અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો, અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. એનો મતલબ કે ખૂણો સી 90 થશે. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસનું પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે? કર્ણ છે એબી. એબી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એસી ને બીસી ના વર્ગોનો સરવાળો. એબી નું માપ 13 મીટર, 13 નો વર્ગ. એસી, એસી છે ભાઈ આર યુ આ x+7 નો વર્ગ, ને બીસી છે એક્સ 13 નો વર્ગ. તો કે ભાઈ 169. અહીંયા એ વત્તા બી આખા નો વર્ગ એટલે એક્સ નો વર્ગ. પછી ગુણાકાર 7x ના ડબલ 14x, ને પછી 7 નો વર્ગ 49+x વર્ગ. આ બે બાજુ એક્સ સ્ક્વેર દેખાય તો 169 ને બી સમજ જવા દઈએ તો અહીંયા 0x² + x² એટલે 2x² + 14x + 49 બેઠા, ને આને સમય જવા દો. ભલે આ તો જોયેલું જોયેલું લાગે મને. આ દાખલો આ જ લેક્ચરની અંદર આવેલું છે. આ બાદબાકી -120 પછી અહીંયા બે વડે ભગાઈ જશે. બે વડે સમીકરણને બે વડે ભાગતા આવી ગયેલો દાખલો છે. આમાં અવયવીકરણની રીતો કરેલી છે. બે વડે ભાગતા, ચાલો ભાઈ બે વડે ભાગી નાખો દરેક પદને. તો 2x² ને 2 વડે ભાગીએ તો x² 2 × 7 = 14, 7x + 2 = 12, 60, ને 0 ભાગ્યા 2 એટલે 0. હવે બાળકો સમીકરણ બની ગયું, પણ આ સમીકરણને ઉકેલવાનું કઈ રીતે છે? રકમમાં સવાલ છે કે શું ખરેખરમાં આવો થાંભલો લગાવવો શક્ય છે? તો એનો મતલબ કે જો આ સમીકરણને વાસ્તવિક બીજ મળે તો થાંભલો લાગે. અને બાળકો રકમમાં ઇનડાયરેક્ટલી ઈશારો વિવેચકનો છે. તમારે ફરજિયાત આ દાખલામાં વિવેચકની રીત કરવી જ પડે. તમે જો ડાયરેક્ટ આ સમીકરણને ઉકેલી દીધું તો એ વસ્તુ રોંગ કહેવાય. પહેલાં તમારે નક્કી કરવાનું છે કે ખરેખરમાં આ વસ્તુ શક્ય છે, ને જો હા તો જ પછી તમારે ઉકેલવાનું છે સમીકરણને. અને આ થાંભલો લગાવવું શક્ય છે આ વસ્તુ નક્કી કરવાનું કામ, આ વસ્તુ નક્કી કરવાની તાકાત કોની પાસે છે? બબુચક જેવા વિવેચક પાસે. તો વિવેચક વગર અહીંયા આપણો કોઈ બેરો પાર નહીં કરી શકે. વિવેચક સિવાય અહીંયા કોઈ ઓપ્શન નથી. તો ચાલો ભાઈ વિવેચક એ બરાબર x² ની આગળ 1, આ બી ને આ સી, બી બરાબર 27 સોપાર અને સી બરાબર -7. શોધીએ ભાઈ વિવેચક. તો વિવેચક સૂત્ર શું? b² - 4ac. બી કેટલા છે? 7. બાકી બાળકો આ દાખલામાં અવયવીકરણની રીતે હમણાં મેં અવયવ પાડી દેતે, પણ મજબૂરી છે આ વિવેચકની રીતે, આપણી મજબૂરી છે. સમજો મારી વાતને. 57 નો વર્ગ 49, −4 = 6 × 4 = 24 દાઠા 289 જે 0 કરતા મોટા. b² - 4ac ધન છે, એનો મતલબ કે સમીકરણના બંને બીજ કેવા છે? સમીકરણના બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. અને બાળકો જો બીજ વાસ્તવિક હોય, બીજ વાસ્તવિક હોય તો એનો મતલબ કે થાંભલો લાગશે. વિવેચકે પરમિશન આપી દીધી, થાંભલો લગાવી આવ જાઓ. માટે થાંભલો લગાવવું શક્ય છે, માગ્યા પ્રમાણે થાંભલો લગાવવું શક્ય છે, થાંભલો લગાવવું શક્ય છે. આ છે પહેલા સવાલનો જવાબ કે શું થાંભલો લગાવવું શક્ય છે. હા લગાવી દેવું છે શક્ય, ગણતરી થઈ ગઈ તો ક્યાં લગાવવું. હવે બીજો સવાલ તો હા ચાલ શક્ય છે તો ક્યાં લગાવવું. તો એના માટે સમીકરણને ઉકેલો. મૂકી દેવું સૂત્ર બીજનું, x - -b + −√ ભભૂચક b² - 4ac / 2a. -b માં બી 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 છે 7, +√ વિવેચકીય છે 289, / 2a માં એ બરાબર છે 1. x = −7 + √ 17 નો વર્ગ 289 થાય. નીચે 2 1 આવે, સેપરેટ કરી દેવું −7 + 17 / 2 ઓર x = −7 - 17 / 2. તો 17 માંથી 7 જાય તો 10, 10 ના છેદમાં 2. −7 ને −17 = 24/2.
તો આ બે પચામ દસ ને પેલા બારડું ચોવી ને એક્સ બરાબર પાંચ ને માઇનસ બાર આવ્યા માટે એક્સ બરાબર પાંચ ઓર એક્સ બરાબર માઇનસ બાર. અરે માઇનસ બાર અંતર, એક્સ તો અંતર છે અથવા ત્રિકોણની બાજુનું માપ છે ને ઋણ. ના ભાઈ આ વસ્તુ શક્ય નથી. એક્સ બરાબર પાંચ અને એક્સ એ અંતર છે. એક્સ એટલે કોના બરાબર? એક્સ બીસી બરાબર એક્સ માટે બીસી બરાબર એક્સ બરાબર પાંચ મીટર. અને એ બી ઓ હોટવાનું છે ને, સોરી એસી, એસી બરાબર છે એક્સ વત્તા સાત, જેમાં એક્સ બરાબર મૂકી દો પાંચ, પાંચ ને સાત બાર. આ તો ત્રિપુટી થઈ ગઈ, પાંચ બાર તેર હે ને. તો બાળકો માટે ફાટક એ થી થાંભલાને કેટલે લગાવવું પડશે? બિંદુ સી પર થાંભલો છે તો ફાટક એ થી થાંભલાને એટલે આ એસી બાર મીટર અંતરે, બાર મીટર અંતરે. અને ફાટક બી થી થાંભલાને, ફાટક બી થી થાંભલાને ક્યાં લગાવવો પડે? બીસી પાંચ મીટર, પાંચ મીટર અંતરે લગાડવો પડે. તો આ થાંભલો લાગી જશે, આરામથી લાગી જશે, કોઈ વાંધો આવશે નહીં. લગાડી દેજો ભાઈ થાંભલાને. ઓકે સમજ પડી, ક્લિયર? ચાલો આગળ વધીએ, નેક્સ્ટ દાખલો. ચાલો હવે આ દાખલો જોઈએ આપણે શું છે. આમાં બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. ચાર વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? અને રકમમાં જો આવા શબ્દ કહે કે શું આ જે અમે વાતચીત કરી કે ભાઈ બે બે મિત્ર છે, બેવનો સરવાળો, બેવની ઉંમરનો સરવાળો 20 હોય ને ચાર વર્ષ પહેલા ગુણાકાર 48 હોય, તો હું ખરેખરમાં આ વસ્તુ શક્ય હશે? આવા બે મિત્ર હોઈ શકે આ દુનિયામાં? ને જ્યારે આવી વાતચીત કરે આવા આવા શબ્દ દેખાય ને રકમમાં કે શું આ પરિસ્થિતિ શક્ય છે, એટલે આ ઈશારો છે વિવેચકનો. વિવેચક નક્કી કરે સમીકરણ બનાવવાનું. સમીકરણને જો વાસ્તવિક ઉકેલ હોય તો જ આ પરિસ્થિતિ શક્ય કહેવાય, નહીં તો નહીં. અને જો આ શક્ય હોય તો હોઢી કરો અત્યારની ઉંમર, તો ધારી લો અત્યારની ઉંમરને, બે મિત્રમાં પહેલા મિત્રની ઉંમરને ધારો કે પ્રથમ મિત્રની અત્યારની ઉંમર. કઈ ઉંમર? અત્યારની ઉંમર. પ્રથમ મિત્રની અત્યારની ઉંમર એને આપણે એક્સ ધારી લઈએ. આ ઉંમરવાળા દાખલા બહુ પૂછાય. હા એક્સ વર્ષ. હવે જો તમને રકમમાં શું કીધું છે કે બંને મિત્રની અત્યારની ઉંમરનો સરવાળો 20 છે. બંને મિત્રોની અત્યારની ઉંમરનો સરવાળો કેટલો છે? અત્યારની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે ભાઈ. કેટલા વર્ષ છે? 20 વર્ષ છે. તો બીજા મિત્રની ઉંમર કેટલી? તમે કહેશો કે સર વાય ધાર લેવ નહીં. અલા ભાઈ દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, વાય કાં લેવાના? વાયને નથી લાવવાનો. માની લો કે તમે વાય લઈ લીધો, એટલે પહેલાની એક્સ બીજાની વાય, તો બેવનો સરવાળો 20, એટલે એક્સ વત્તા વાય બરાબર 20. ચલો હવે વાયને કરતા બનાવો, તો વાય બરાબર 20 ઓછા એક્સ. આ 20 ઓછા એક્સ ને અહીંયા લખી દેવ કે ભાઈ 20 ઓછા એક્સ આવી ગઈ. બીજા મિત્રની ઉંમર 20 ઓછા એક્સ વર્ષ, એટલે બે મિત્રની ઉંમરનો સરવાળો 20 હોય, તેમાં પહેલા મિત્રની ઉંમર એક્સ, તો બીજાની 20 ઓછા એક્સ. સરવાળામાંથી પહેલાની કાઢો તો બીજાની મળે. ચાલો હવે તો હવે સમીકરણ બનાવીએ કે ચાર વર્ષ પહેલા, ભાઈ ચાર વર્ષ પહેલા, તો ચાર વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર વળી કેટલી હોય? તો અત્યારે પ્રથમ મિત્ર એક્સ વર્ષનો છે, તો ચાર વર્ષ પહેલા એટલે બાદ કરી દઉં ચાર ને, એક્સ ઓછા ચાર વર્ષ. ને બીજા મિત્રની ઉંમર, તો ચાર વર્ષ પહેલા બીજા મિત્રની ઉંમર, તો બીજો મિત્ર અત્યારે 20 ઓછા એક્સ વર્ષનો છે, તો ચાર વર્ષ પહેલા એટલે આમાંથી ચાર કાઢી નાખો, તો 20 ઓછા ચાર એટલે 16 માઇનસ એક્સ વર્ષ. અને આ ઉંમરોનો ગુણાકાર 48 છે, એવું રકમ કઈ છે કે ચાર વર્ષ પહેલા તેમની ઉંમરોનો ગુણાકાર 48 હતો. એટલે આ બે ઉંમર છે ચાર વર્ષ પહેલાની, એનો ગુણાકાર આ એક્સ ઓછા ચાર એની સાથે આને ગુનો 16 ઓછા એક્સ, તો આ ગુણાકાર 48 છે, એવું રકમ કઈ છે? સાદુરૂપ કાઉન્ટ ખોલો, 16 એક્સ માઇનસ એક્સ વર્ગ ઓછા 16 ચોક 64 ઓછા ઓછા વત્તા 4 એક્સ બરાબર 48. ઓકે તો ચાલો આ ઓછા એક્સ વર્ગ 16 એક્સ ને 4 એક્સ થશે 20 એક્સ,
ઓછા ચોસઠ અડતાલીસના આ સાઈડ લાવીએ, માઇનસ અડતાલીસ બરાબર ઝીરો, માઇનસ એક્સ વર્ગ વત્તા વીસ એક્સ, બેઉનો સરવાળો થશે આઠ ને ચાર બાર વધી એક, છ ને ચાર દસ ને એક અગિયાર. પહેલું પદ ઋણ હોય તો બધાના ચિહ્ન બદલી કરવાના, એટલે પહેલું પદ ધન થઈ જાય, પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વીસ એક્સ પ્લસ એકસો બાર બરાબર ઝીરો. પહેલું પદ ઋણ આવે, બધાના ચિહ્ન બદલી કરવાના. સમજ પડે છે ને? ચાલો એના પછી હવે પરિસ્થિતિ શક્ય છે તો બબુચક, એટલે કે એ બરાબર બી બરાબર સી, આ એ બરાબર એક, હવે એ બરાબર એક, બી બરાબર માઇનસ વીસ ને સી બરાબર એકસો બાર. ચલો હોધીએ વિવેચક, સૂત્ર શું છે ભાઈ? બી સ્ક્વેર માઇનસ ફોર એસી, માં બી બરાબર માઇનસ વીસ નો વર્ગ, માઇનસ ફોર એ બરાબર એક છે ને સી બરાબર એકસો બાર છે. સાદુરૂપ માઇનસ વીસ નો વર્ગ એટલે ચારસો, એકસો બાર ચોક ચાર દુ આઠ, ચાર સો અડતાલીસ બાદ બાકી માઇનસ અડતાલીસ. અ ભાઈ સાહેબ, વિવેચક ઋણ આવ્યો ભાઈ, અને વિવેચક ઋણ આવે એટલે વાસ્તવિક ઉકેલ ન મળે, માટે સમીકરણને એક પણ વાસ્તવિક ઉકેલ અથવા વાસ્તવિક બીજ મરે નહીં. અને જો સમીકરણને ઉકેલ નથી તો એનો મતલબ આ પરિસ્થિતિ શક્ય નથી, માટે આપેલ પરિસ્થિતિ શક્ય નથી એનો મતલબ આ દુનિયામાં એવા કોઈ પણ બે મિત્ર નથી કે જેની હાલની ઉંમરનો સરવાળો વીસ હોય અને ચાર વર્ષ પહેલા ગુણાકાર અડતાલી હોય, એવા કોઈ નથી. દાખલો પૂરો ભાઈ, પટી ગયું? જવાબ છે ના. દાખલો પૂરો તો તેમની અત્યારની ઉંમર હોય કેવી રીતના હોધીએ? હોય તો હોધીએ ને એ બે. ફટી ગયો દાખલો, સમજ પડી ને? નેક્સ્ટ પ્રશ્ન પાંચ. જેની પરિમિતિ એસી મીટર હોય ને ક્ષેત્રફળ ચારસો મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? શું આવો બગીચો બનાવી શકાય, આવો લંબચોરસ બગીચો? જવાબ આવશે હા કે નામાં. અને જો આવો બગીચો બનાવાતો હોય તો જ બનાવજો હે, એટલે કે જો આવો બગીચો બનાવવાનો શક્ય હોય તો એ બગીચાની લંબાઈ પહોળાઈ વળી કેટલી? એટલે બાળકો, સૌથી પહેલા સવાલ છે કે શું આવો બગીચો બનાવાશે ખરો? અને આ સવાલનો જવાબ કોણ આપશે? બબુચક, વિવેચક આપશે, બરાબર? એટલે ઈશારો વિવેચકનો છે, સમીકરણ બનાવો વિવેચક ખોટો. જો વાસ્તવિક વિવેચકનો જવાબ ઝીરો કે ઝીરો કરતા મોટો આવે તો વાસ્તવિક ઉકેલ, અને વાસ્તવિક ઉકેલ હોય તો આવો બગીચો બને. ચાલો તો બગીચાની લંબાઈને પહોળાઈમાં, ધારો કે બગીચાની લંબાઈ, બગીચાની લંબાઈને આપણે એક્સ ધારી લઈએ તો પહોળાઈ, પરિમિતિ પરથી પહોળાઈ મળે તો ટેમ્પરરી પહોળાઈને વાય ધારવું પડે, ટેમ્પરરી થોડીક વાર માટે ખાલી વાય ધાર્યું. હવે બાકી આ વાયને કરવાનો છે આપણે, બગીચાની પરિમિતિ, લંબચોરસ બગીચાની પરિમિતિ, લંબચોરસ બગીચાની પરિમિતિ રકમમાં કેટલી આપી છે? તો આ પરિમિતિ આપણને આપેલી છે 80 મીટર. હવે લંબચોરસની પરિમિતિ એટલે લંબચોરસની ચારે ચાર બાજુનો સરવાળો. હવે લંબચોરસમાં બે વાર લંબાઈ ને બે વાર પહોળાઈ, એટલે કે બે વખત લંબાઈનો સરવાળો ને બે વખત પહોળાઈનો સરવાળો, એટલે કે લંબાઈ ને પહોળાઈના સરવાળાનું ડબલ, એટલે કે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એકચ્યુઅલી જોવા જાય તો આ સૂત્ર તમે ભણીને જ આવ્યા હતા, નેના બરાબર 80, લંબાઈ બરાબર એક્સ ને પહોળાઈ બરાબર વાય બરાબર 80. અહીંયા હું અહીંયા હમ હમી જ 80નો ભાગ ચલાવી દઉં એટલે 40. અને હવે આ જે આવ્યું ને એક્સ વત્તા વાય બરાબર 40, તેમાં વાયને કરતા બનાવી દઉં એટલે એક્સ સામે જાય, વાય બરાબર 40 ઓછા એક્સ. સમજ પડી? એટલે કે પહોળાઈ 40 ઓછા એક્સ, પહોળાઈ કેટલી? 40 ઓછા એક. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે, લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો આ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ આપેલું છે 400 મીટર સ્ક્વેર. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના બરાબર છે 400, જેમાં લંબાઈને આપણે ધારેલી છે એક્સ અને પહોળાઈને વાય. એક્સ ગુણ્યા વાય બરાબર 400. હવે ગુણ્યાની પારી એના એક્સ વાય લખી દેવું ને, હવે વાયની કિંમત મૂકી દઈએ. અરે આ 40 ઓછા એક્સ, પરિણામ એક પરથી
કૌંસ ખોલી કરો 40x માઇનસ એક્સ વર્ગ 480 લઈ આવો, માઇનસ 400 બરાબર 0, તો માઇનસ એક્સ નો વર્ગ વત્તા 40x ઓછા 400 બરાબર 0, ક્લિયર બરાબર છે ને? ઓકે ચલો, માઈ પહેલું પદ માઇનસ છે જે નહીં ચાલે, તો માઇનસ એક વાર આખાને ગુણી કરીએ એટલે પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 40x વત્તા 400 બરાબર 0. હવે વિવેચકવાળી પ્રોસેસ કરવી પડશે. એ બરાબર 1, આ 1 કહેવાય, બી બરાબર માઇનસ 40 ને સી બરાબર, તો કે ભાઈ 400. શોધીએ વિવેચક, સૂત્ર બોલો, બી સ્ક્વેર માઇનસ 4ac જેમાં બી બરાબર માઇનસ 40નો વર્ગ, માઇનસ 4ac માં એ બરાબર 1 ને સી બરાબર 400. માઇનસ 40નો વર્ગ 4 × 16 એટલે 1600, ને આ હો ભાઈ 1600 જ થાય એટલે બાદ બાકી 0 થવાની. વિવેચક 0 એટલે કે સમીકરણના બંને બીજ કેવા? માટે સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન, વાસ્તવિક અને સમાન છે, અને બંને બીજ વાસ્તવિક અને સમાન એટલે બીજ વાસ્તવિક વાસ્તવિક હોય એટલે ભાઈ બગીચો બને એટલે હા, માગ્યા મુજબનો બગીચો બનાવવું શક્ય છે, માગ્યા મુજબનો બગીચો બનાવવું શક્ય છે ભાઈ, બની જશે, ટેન્શન નહીં લો, બની જશે ભાઈ, બિલકુલ ટેન્શન નહીં લેતા. તો એ બગીચાની લંબાઈ પહોળાઈ શોધવા કીધી, તો હોરી કરો એક્સ ને, માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બબુચક બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. માઇનસ બી, બી કેટલા? માઇનસ 40, સોરી બબુચક કેટલું? 0, છેદમાં 2a માં એ કેટલા? એ બરાબર 1, ઓછા ઓછા વત્તા 40, 0નું વર્ગમૂળ 0, નીચે 2 એકા 2, હવે સેપરેટ 40 વત્તા 0 છેદમાં 2, હળ 40 ઓછા 0 છેદમાં 2 એટલે કે એક્સ બરાબર 40 વત્તા 0 એટલે 40, 40ના છેદમાં 2 ને એક્સ બરાબર 40 ઓછા 0 40 જ થાય એટલે ખબર જ છે બેવું હરખું જ આવવાનું છે ભાઈ. વિવેચકે કહીએ દીધું ભાઈ ને એક્સ બરાબર 20 આવ્યા. ચાલો અહીંયા હમાવી દેમ, નહીં ચાલો 90 પાનું લઈ લઉં. માટે એક્સ બરાબર ફાઇનલી 20, એક્સ બરાબર 20 ઓર એક્સ બરાબર 20. તો બાળકો એક્સનો જવાબ તો એક જ આવ્યો, 20, દેખાય બે વાર પણ કહેવાય એક જ, અને એક્સ એટલે બગીચાની લંબાઈ. માટે બગીચાની લંબાઈ જેને આપણે એક્સ ધારેલું તે આવી ગઈ છે 20 મીટર, અને બગીચાની પહોળાઈને વાય ધારેલું ને, તો બગીચાની પહોળાઈ જે વાય હતી તે વાય બરાબર આપણે શું લાવેલા ખબર? 40 ઓછા x, તો 40 ઓછા x ની કિંમત 20 એટલે 20 મીટર. બગીચાની પહોળાઈ બી 20 મીટર એટલે લંબાઈ 20, પહોળાઈ 20 એટલે બગીચો એ તો ચોરસ છે ભાઈ, લંબચોરસ બગીચો બનાવવા ગયા ને બનવાનો ચોરસ બરાબર, પૈટો દાખલો, સમજ પડી? ઓકે સિમ્પલ, આગળ વધીએ નેક્સ્ટ. ચલો હવે હવે બોર્ડની પરીક્ષામાં આ ટાઈપના ટૂંકા પ્રશ્ન પૂછાય કે જેમાં ખાલી વિવેચક ખોટવાનું પૂછાય, આ પૂછાય તે સમજી ગયા. હવે સમીકરણ વ્યાપક સ્વરૂપમાં નથી, પહેલાં એક્સને ક્રોસ ગુનો, 5x નો વર્ગ ઓછા 6x વત્તા 1, પછી આખાના છેદમાં એક્સ બરાબર 0, છેદની બાજુ પલટ એટલે 5x નો વર્ગ ઓછા 6x વત્તા 1 બરાબર 0. હવે બાળકો આ છે એ, આ બી ને આ સી, વિવેચકનું સૂત્ર મૂકી દઉં કે વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac, બી બરાબર માઇનસ 6નો વર્ગ, માઇનસ 4 એ બરાબર છે 5 ને સી બરાબર છે 1, સાદુરૂપ માઇનસ 6નો વર્ગ પ્લસ 36, આ 4 × 5 = 20 એટલે બાદબાકી થાય 16, તો વિવેચક બરાબર 16 આવશે, ઓપ્શન સી, સમજ પડી? ક્લિયર એકદમ, એ ભૂસાયું નહીં, હા ઓકે. ચાલો એના પછી આનો વિવેચક ભાઈ, વિવેચકનો હજી એક ક્વેશ્ચન કે જે માર્ચ 2022માં પૂછાયેલો, આ એ, આ બી ને આ સી, એ બરાબર અહીંયા એક સમજવાનું, તો વિવેચકનું સૂત્ર બી સ્ક્વેર માઇનસ 4ac માં બી બરાબર 6, 6નો વર્ગ માઇનસ 4, એ બરાબર 1 ને સી બરાબર 9, 6નો વર્ગ 36 ને પેલું 9 × 36 એટલે બાદબાકી 0, વિવેચક 0. જો સમીકરણ પૂર્ણ વર્ગ હોય ને તો એનો વિવેચક 0 જ આવે, આ પૂર્ણ વર્ગ છે, જોવાય તો જોઈ લઉં, એક્સ સ્ક્વેર એ પૂર્ણ વર્ગ, 9 એટલે 3નો વર્ગ પૂર્ણ વર્ગ,
હવે આ ત્રણ ને આ એક્સ, ત્રણ એક્સ ના ડબલ વચ્ચે છે છ એક્સ, પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ સમીકરણનો વિવેચક ઝીરો જ આવે, આ છે આપણી ગેરંટી. ચાલો આનો વિવેચક માઇનસ નવ આવે, જોઈએ ભાઈ. આ એ, આ બી, આ સી. વિવેચકનું સૂત્ર બે સ્ક્વેર માઇનસ ફોર એ સી. બી બરાબર માઇનસ સાતનો વર્ગ માઇનસ ફોર એ બરાબર વર્ગમૂળ બે ને સી બરાબર પાંચ વર્ગમૂળ બે. માઇનસ સાતનો વર્ગ પ્લસ ઓગણપચાસ ઓછા પાંચ ચોક વીસ. વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે. વિહળ્યું ચાલી, જવાબ પ્લસ નવ આવે ને આ લોકો કંઈ માઇનસ નવ. આ વિધાન ખોટું છે, ખરું ખોટું પૂછેલું છે, મતલબમાં ખોટું છે. એના પછી આનો વિવેચક શોધો ભાઈ. એ બી સી. બી બરાબર માઇનસ છનો વર્ગ માઇનસ ફોર એ બરાબર ત્રણ ને સી બરાબર બે. માઇનસ છનો વર્ગ છત્રીસ, ચારટાલી બાર દુ ચોવીસ, બાર આવશે. બેઠા માર્ક લઈ લેવાના આવા ક્વેશ્ચન માટે ભાઈ, આરામથી માર્ક લેવાય તેવી વસ્તુ છે ભાઈ. એના પછી નેક્સ્ટ, ઓ વ્યવહારુ દાખલો અચાનક વચ્ચે આવી ગયો. ચાલો જોઈ લઈએ. તો એક ઝડપી ટ્રેન ગાંધીનગર અને વડોદરા વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા માટે ધીમી ટ્રેન કરતાં એક કલાક ઓછો સમય લે છે ભાઈ. એ વાત તો સાચી ભાઈ. હવે ઝડપી ટ્રેન છે, હવે ગાંધીનગરથી બરોડા જવાનું છે, તો ઝડપી ટ્રેન તો વધારે સ્પીડમાં છે એટલે એને તો ટાઈમ ઓછો લાગે, અને ધીમી ટ્રેનમાં જાય તો ટાઈમ વધારે લાગે. તો ઝડપી ટ્રેનને ધીમી ટ્રેન કરતાં એક કલાક ઓછો ટાઈમ લાગે, ઓબ્વિયસ છે ભાઈ. ઝડપી ટ્રેન છે, ઝડપ વધારે એટલે ટાઈમ તો ઓછો લાગે, અને ધીમી કરતાં કેટલો ઓછો, એક કલાક ઓછો. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર પર કલાક વધારે હોય તો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધો. તો ઝડપીની ઝડપ વધારે છે ધીમી કરતાં, અને ઝડપીની ઝડપ ધીમી કરતાં કેટલી વધારે છે, 11 બરાબર. તો આપણે ધારવું પડશે બે ટ્રેનમાંથી કોઈ એક ટ્રેનની ઝડપને એક્સ ધારીશું. તો ધીમીની ઝડપને એક્સ ધારું કે ઝડપીની ઝડપને એક્સ ધારું? તો ઝડપીની ઝડપ ધીમી કરતાં 11 વધારે, એટલે ધીમીને એક્સ લેવો તો ઝડપીની મળી જાય. કે ધીમી એક્સ, તો ઝડપી એ ધીમી કરતાં 11 વધારે એટલે એક્સ કરતાં 11 વધારે એટલે એક્સ વત્તા 11, એટલે ધીમીને એક્સ લઈએ. ધારો કે ધીમી ટ્રેનની ઝડપ સરેરાશ ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર કલાક. તો હવે રકમ એમ કહે છે કે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે, ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પર કલાક વધુ છે. તો માટે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર, ધ્યાન આપતા રહેજો. તો ધીમી કરતા 11 વધારે, ધીમીની એક્સ, એક્સ કરતા 11 વધારે એટલે એક્સ પ્લસ 11 કિલોમીટર પર કલાક. હવે રકમમાં અંતર આપેલું છે ભાઈ ગાંધીનગરથી બરોડા વચ્ચેનું, અને આ અંતર છે 132 કિલોમીટર. હવે રકમમાં સમીકરણ બનાવવા માટે વાત કરી છે કે ભાઈ ઝડપી ટ્રેને ધીમી ટ્રેન કરતા એક કલાક ઓછો સમય લે છે, એટલે સમયની વાત છે કે ઝડપી ટ્રેનનો સમય અને ધીમી ટ્રેનના સમય વચ્ચે એક કલાકનો ગેપ છે. એટલે કે ઝડપી ટ્રેનનો સમય માઇનસ ધીમી ટ્રેનનો સમય બરાબર એક કલાક. તો આ ઝડપી ટ્રેનનો સમય કેટલો, ધીમી ટ્રેનનો સમય કેટલો, આ સમય શોધીએ ને. અને ઝડપનું સૂત્ર ખબર છે ને, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ આપણે શોધવાનું છે સમય, તો સમયને અહીંયા લઈ જાઓ ને ઝડપને નીચે, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ સમયનું આ જે સૂત્ર છે, આ સૂત્રથી આપણને સમય મળી જશે. તો ચાલો સમય શોધીએ. એ માટે ઝડપી ટ્રેનને, કઈ ટ્રેનને, ચાલો પહેલા ધીમી લઈ લઈએ. માટે ધીમી ટ્રેનને, ધીમી ટ્રેનને કેટલું અંતર કાપવાનું છે, 132 132 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. આ સમયને આપણે T1 નામ આપીએ છીએ, અને સમયનું સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ. 132 કિલોમીટર અંતર કાપવાનું છે, એટલે અંતર 132, અને ઝડપ છે ધીમી ટ્રેનની ઝડપને આપણે ધારેલી છે એક્સ, અને આ વસ્તુ સમય છે જે કલાકમાં છે, એટલે ધીમી ટ્રેનને આટલો સમય લાગે. તો ઝડપી ટ્રેનને, તો ઝડપી ટ્રેને આટલું જ અંતર કાપવાનું છે 132 કિલોમીટર. તો ઝડપી ટ્રેનને 132 કિલોમીટર અંતર કાપતા
લાગતો સમય, આ સમયને આપણે તીરું નામ આપીએ. તો સમય એટલે અંતરના છેદમાં ઝડપ. તો અંતર તો 132 કિલોમીટર જ કાપવાનું છે, પણ ઝડપી ટ્રેનની ઝડપ કેટલી છે? એક્સ પ્લસ 11. હવે બંને ટ્રેનની ઝડપ વચ્ચે, સોરી, બંને ટ્રેનને જે સમય લાગે તેમાં 1 કલાકનો ગેપ છે, કે ઝડપી ટ્રેન એ ધીમી ટ્રેન કરતાં 1 કલાક વહેલું પહોંચાડે છે. બરાબર. તો હવે તો રકમના કહેવા પ્રમાણે કે ઝડપી ટ્રેન એ ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. તો બાળકો, ઝડપી ટ્રેનનો સમય ઓછો છે ને ધીમી ટ્રેનનો સમય વધારે છે. તો ધીમી ટ્રેનનો સમય એટલે T1, અને ઝડપી ટ્રેનનો સમય T2. T1 વધારે છે, T2 ઓછો છે, અને આ બેની બાદબાકી 1 કલાક છે. સમજ પડી? કે બેઉ ઝડપની બાદબાકી 1 કલાક છે. આ ઝડપ બોલાઈ ગયો. બેઉ સમયની બાદબાકી 1 કલાક છે, અને મોટો સમય T1, કેમ કે ઝડપી ટ્રેન ધીમી ટ્રેન ધીમી જાય એટલે એને સમય વધારે લાગે, એટલે T1 વધારે. ને ઝડપી ટ્રેનનો સમય T2. ઝડપી ટ્રેન ફાસ્ટ જાય, એકદમ ધનધનાથી બોલાઈ નહીં, ટ્રેનનો સમય ઓછો. હવે કિંમત મૂકી દઉં કે T1 બરાબર 132 છેદમાં x, ને T2 બરાબર 132 છેદમાં x પ્લસ 11. હવે આ પ્રકારના દાખલામાં પહેલાં તો ઉપરથી 132 આ અંશ સરખો છે ને એને કોમન કરી દઉં. ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર ચાલુ કરી દેવો ને તો થોડીક મહેનત વધી જશે. જો હવે એકદમ ઇઝીલી ફટાઈ જશે. હવે ક્રોસ ગુણાકાર કૌંસમાં લઈ લઉં. એક્સ પ્લસ 11ને 1 વડે ગુણો એટલે એક્સ પ્લસ 11 ઓછા એક્સને 1 વડે ગુણીએ તો એક્સ, છેદમાં છેદનો ગુણાકાર બરાબર 1. 132 કૌંસમાં એક્સ એક્સ ઉડી જાય, ઉપર 11, નીચે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ પ્લસ 11 ગુણ્યા એક્સ એટલે 11x બરાબર 1. 132 ગુણ્યા 11 કરો ગુણાકાર રફપાનામાં, 1452 આવશે. છેદને ગુણી કરો પેલા 1 સાથે, 1452ને ત્યાં જવા દેવ. એક્સ સ્ક્વેર વત્તા 11x માઇનસ 1452 બરાબર 0. હવે અવયવ પારો અથવા દ્વિઘાત સૂત્ર એ તમારે નક્કી કરવાનું. તો હું તો અવયવ પારવા માંગુ છું ભાઈ. તો 1452ના અવયવમાં 132 ગુણ્યા 11 આ તો તૈયાર જ છે કે ભાઈ 1452નો 11 ભાગ ચલાવીએ તો 132, હજી 132નો 11 ચાલશે લગભગ 12 ગુણ્યા. હા, 12 એટલે 2 6 12, 42 6 ને 3 1 3, એવા બે અવયવ કે જેની બાદબાકી 11 થઈ જાય. બાદબાકી 11 થાય, ચાલો વિચારો બાદબાકી 11 શું કરીએ. તો 11 2 22 44, 11 4 66, 66 મારી 44 જઈ તો 11 આવે ના. તો હવે શું કરું? અગિયાર 43 ને 11 2 22 44, 44 ને 33, આ ફાઈનલ 44 ને 33 થઈ ગયું, થઈ ગયું 44 ને 33. 44 માંથી 33 જાય તો 11, પ્લસ 11 લાવવા છે 44 ને, પ્લસ 33 ને માઇનસ, અને એક્સ સ્ક્વેરનો સહગુણક છે 1. તો લાખો ડાયરેક્ટ અવયવ, પહેલો છે એક્સ પ્લસ 44 ને બીજો અવયવ એક્સ ઓછા 33 બરાબર 0. 0 સાથે બેઉને સરખાવો, એક્સ પ્લસ 44 બરાબર 0 ઓર એક્સ ઓછા 33 બરાબર 0. 44 સામે એક્સ બરાબર માઇનસ 44 ને એક્સ બરાબર 33. આ માઇનસ 44 ભાઈ ઝડપ માઇનસમાં નહીં આવે, ઝડપ પ્લસ જ આવે. સો એક્સ બરાબર 33, બેઉ ટ્રેનની ઝડપ ફોટવા કીધેલી અને તમે ધીમી ટ્રેનની ઝડપને એક્સ લીધેલી, તો ધીમી ટ્રેનની ઝડપ આવી ગઈ 33. માટે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કે જેને એક્સ ધરેલી હતી તે આવે છે 33 એકમ ભૂલતાની કિલોમીટર પર કલાક. એકમ ભૂલી જાય, માર્ક કપાઈ જાય, અને ઝડપી આ શું થયું યાર? ઓ ભાઈ એમ જાવ ને, ઓ ભાઈ, ભાઈ સાહેબ ગયા. ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ કે જે કેટલી લખેલી, તો આ ઝડપ હતી એક્સ વત્તા 11 એટલે 33 ને 11, 44 કિલોમીટર પર કલાક. ને અહીંયા દાખલો પટે છે, સમજ પડી? ઇઝી જ છે. ઓકે, 33 ને 44. ચાલો નેક્સ્ટ આગળ વધ્યા. દ્વિઘાત સમીકરણના બીજ અને સહગુણક વચ્ચેનો સંબંધ.
માની લો કે દ્વિઘાત સમીકરણના બે બીજ છે આલ્ફા ને બીટા, આ સેકન્ડ ચેપ્ટર જેવું જ છે કે દ્વિઘાત સમીકરણના જે બીજ છે તે આલ્ફા ને બીટા, તો પહેલો સંબંધ શું છે ખબર? બીજનો સરવાળો, તો આ શૂન્યનો સરવાળો આવતો, અહીંયા બીજનો સરવાળો, જેનું સૂત્ર તો ભાઈ માઇનસ બી બાય એ, એ જ સૂત્ર, કંઈ નવું નથી. પછી બીજો સંબંધ છે બીજનો ગુણાકાર, એટલે કે શૂન્યનો ગુણાકાર ભણેલા તે જ આલ્ફા ઇન્ટુ બીટા, એનું સૂત્ર સી બાય એ. પણ હવે મેઇન યાદ રાખવાની વસ્તુ શું છે ખબર? પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાય ને તેમાં ઘણી વખત શું કહે ખબર? કે બીજ, પહેલી વસ્તુ કે બીજ પરસ્પર વિરોધી. હવે જો તમને એમ કહે ને કે બીજ પરસ્પર વિરોધી છે, વિરોધીનો મતલબ કે આલ્ફા ને બીટા, આલ્ફા 10 તો બીટા માઇનસ 10, અને વિરોધી કહેવાય, અને વિરોધીનો સરવાળો હંમેશા 0 થાય. એટલે કે જ્યારે બી એમ કહે ને બીજ પરસ્પર વિરોધી, તો યાદ રાખજો આલ્ફા પ્લસ બીટા 0, વિરોધીનો સરવાળો 0, બીજનો સરવાળો 0, આલ્ફાનો ને બીટાનો સરવાળો 0, આલ્ફા વત્તા બીટા 0. અને સેકન્ડ, પછી એમ હો કે બીજ પરસ્પર વ્યસ્ત. વ્યસ્તનો મતલબ કે પહેલું બીજ 2 હોય તો બીજું એનું વ્યસ્ત 1/2, પહેલું હોય 3/4 તો બીજું છે 4/3, એને વ્યસ્ત કહેવાય. અને વ્યસ્તમાં યાદ રાખવાનું કે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. વ્યસ્તનો ગુણાકાર 1 એટલે આલ્ફાનો ને બીટાનો ગુણાકાર 1. વિરોધી હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0, વ્યસ્ત હોય તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. આ બે વસ્તુ યાદ રાખજો, કેમ કે આવા ક્વેશ્ચન આવે છે ભાઈ બોર્ડમાં. જો આ સમીકરણના બીજનો સરવાળો કેટલો, પહેલા 2 ને આ સાઈડ લાવો, વ્યાપક સ્વરૂપમાં પહેલા સેટ કરી દો. હવે એબીસી ને નક્કી કરી લો, આ એ બી સી. બીજના સરવાળાનું સૂત્ર હું આવે માઇનસ બી બાય એ, બી બરાબર 5 ને એ બરાબર 3. ભાઈ વાત પૈટી, માઇનસ 5/3 પટી ગયો દાખલો, એ બેઠા માર્ક લેવાના બોલાના, ખાલી 10 જ સેકન્ડનું કામ, 10 સેકન્ડમાં 1 માર્ક, વાહ ભાઈ વાહ. બીજનો ગુણાકાર ભાઈ આ આમાં બી 10 ને આ સાઈડ લાવો તો પહેલા, પછી એબીસી નક્કી કરો. આ 1 છે એ બી સી, બીજનો ગુણાકારનું સૂત્ર સી બાય એ, માઇનસ 10/1 એટલે માઇનસ 10, ને માઇનસ 10 એટલે ઓપ્શન સી. આવી ગયો જવાબ. તો પછી ચલો નેક્સ્ટ. હવે જો આ સમીકરણના બીજનો ગુણાકાર 1 હોય તો એમની કિંમત શોધો. બીજનો ગુણાકાર આપી દીધો, અને બીજનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા આપી દીધું 1, આલ્ફા ઇન્ટુ બીટા, બીજના ગુણાકારનું સૂત્ર સી બાય એ બરાબર 1. આ એ આ બી ના સી કિંમત મૂકી દઉં, સી બરાબર 2 ને એ બરાબર એમ. એમ હોઢવા કીધો તો એમને પેલી બાજુ લઈ જાવ એટલે એમ બરાબર 2, પૈટું ભાઈ એમ બરાબર 2 આવી ગયું. કેટલું ઇઝી. ચલો એના પછી આ સમીકરણના બંને બીજ પરસ્પર વ્યસ્ત છે ભાઈ, કીધેલું ને, અને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો હું યાદ રાખવા કીધેલું બીજનો ગુણાકાર 1, એટલે સી બાય એ બરાબર 1. સૂત્ર એ બી સી, સી બરાબર એમ, એ બરાબર છગન કાકા, છગન કાકાને એક હાથે ગુની કરો તો એમ બરાબર છગન કાકા, તો એમ એ છગન કાકા છે ઓપ્શન ડીમાં. સમજ પડી, લેવાય બેઠા માર્ક. તો પછી ચાલો એના પછી નેક્સ્ટ, બીજ પરથી દ્વિઘાત સમીકરણ બનાવવાની રીત. એટલે કે તમારી પાસે દ્વિઘાત સમીકરણના બીજ છે, કે જો દ્વિઘાત સમીકરણના બીજ, અને બીજ એટલે આલ્ફા ને બીટા, જો દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા ને બીટા હોય તો તે દ્વિઘાત સમીકરણ કયું? તો આ બીજું ચેપ્ટર જ, તો તે દ્વિઘાત સમીકરણનું સૂત્ર છે x² - α + β (x + α β) = 0. આ સૂત્રની મદદથી તમે બીજ પરથી સમીકરણ બનાવી શકો છો. જુઓ કે જેના બીજ હોય -4 ને 3, તે દ્વિઘાત સમીકરણ આમાંથી કયું? તો આલ્ફા ને બીટા. અને દ્વિઘાત સમીકરણ બનાવવાનું સૂત્ર તો હમણાં જ તમને શીખવાયું, x² - α + β (x + α β) = 0. આમાં કિંમત મૂકી દઉં તો આલ્ફા પ્લસ બીટા, આલ્ફાની કિંમત -4 ને બીટાની કિંમત 3, અહીંયા આલ્ફાની કિંમત -4 ને બીટાની કિંમત 3, ને સાદુરૂપ આપી દઈએ, −4 + 3 થાય −1, −1x, −(-4)² આ −(-)² એટલે x² + x - 12 = 0. x² + x - 12 = 0 ઓપ્શન સી, સિમ્પલ. ચાલો એના પછી
विवेचक ने लागू पड़ता अन्य प्रश्न जो जोइए भाई, आ समीकरण ना बीज केवा छे? व्यस्त विरोधी अने बीज केवा छे नो मतलब विवेचक ज जवाब आपी सके। हवे जो आ पूर्णवर्ग छे, पूर्णवर्ग समीकरण नो विवेचक जीरो आवे एनी गेरंटी छे, पण तमने एज नहीं खबर पड़ी परीक्षा में कि आनो आ पूर्णवर्ग छे तो कहीं नहीं विवेचक होटी करवानो। छेले विवेचक सूत्र थी होटता तो आवड़े छे ने आपने, बी बराबर 18 माइनस 4 ए बराबर 1 ने सी बराबर 81, 18 नो वर्ग 324 ने 81 चोखो 1 थाय 324 એટલે આ બાદબાકી 0 અને વિવેચક 0 આવે ને તો બંને બીજ વાસ્તવિક અને સમાન, બંને બીજ વાસ્તવિક અને સમાન એટલે પણ અહીંયા એક જ શબ્દ છે સમાન, વાસ્તવિક શબ્દ નથી નથી તો કઈ નહીં સમાન તો છે ને છેલે સિમ્પલ। પછી હવે વિવેચક 64 છે તો કે કેટલો વિવેચક આપી દીધો ભાઈ 64 તો હુડી કરીએ ને આપણે કે વિવેચક એટલે બી સ્ક્વેર માઇનસ 4AC બરાબર 64। હવે આ એ આ બી ને આ સી, બી બરાબર માઇનસ 4 નો વર્ગ માઇનસ 4 એ બરાબર 3 ને સી બરાબર કે બરાબર 64 સાધુરૂપ માઇનસ 4 નો વર્ગ પ્લસ 16 4 ટાલી 12 કે બરાબર 64 16 ને સામે જવા દેવું માઇનસ 12 કે બરાબર 64 ઓછા 16 માઇનસ 12 કે બરાબર 64 ઓછા 16 કેટલા થાય 48 પાકું। હવે માઇનસ 12 ને છેદમાં જવા દો 12 ચોક 48 ના માઇનસ ઉપર લાગી જાય 4 ને કે બરાબર માઇનસ 4 સમજ પડે છે ને ઓપ્શન એ સિમ્પલ। તો પછી ચલો આ સમીકરણના બીજ છે વાસ્તવિક અને સમાન તો કે હોતો, અલા ભાઈ બીજ વાસ્તવિક અને સમાન તો એનો મતલબ વિવેચક 0, જો બીજ વાસ્તવિક અને સમાન હોય તો વિવેચક 0 બી સ્ક્વેર માઇનસ 4AC બરાબર 0 એ બી સી કિંમત મૂકી દો, બી કેટલા માઇનસ 2 કે નો વર્ગ માઇનસ 4 એ છે 5 અને સી છે 20 બરાબર 0 સાદુરૂપ આ 4 કે વર્ગ 5 ચોક 20 20 ગુણ્યા 20 તો 4 હો 400 સામે જવા દેવું 4 કે વર્ગ બરાબર 400 100 ચોક 400 કે સ્ક્વેર બરાબર 100 ને કોનો વર્ગ 100 થાય તમે કહેશો કે 10 નો વર્ગ, ના બેટા પ્લસ ઓર માઇનસ લેવાનું, બે બાથી વર્ગ નીકળી જાય કે બરાબર પ્લસ ઓર માઇનસ 10 આ છે જવાબ, પ્લસ ઓર માઇનસ 10 આવશે 10 ને માઇનસ 10 સમજ પડશે। એના પછી બીજ આપેલો હોય તો કેની કિંમત શોધવાના દાખલા, હવે તમને દાખલામાં શું કહેશે ખબર કે ભાઈ આ દ્વિઘાત સમીકરણનું બીજ છે આ, ચલો કે હોતો તો તમને તો ખબર છે કે બીજ એટલે, બીજ એટલે કે જે સમીકરણનું સમાધાન કરે એને બીજ કહેવાય, એટલે કે જ્યારે બી રકમમાં બીજ આપી દે ને તો એક જ વસ્તુ આવે કે બીજ એ સમીકરણનું સમાધાન કરે, બીજ એ સમીકરણનું સમાધાન કરે। તો જો આ છે સમીકરણ, આ સમીકરણનું એક બીજ છે 3 તો એમ બરાબર 3 આવશે, હવે બીજ છે 3 અને બીજ તો સમીકરણનું સમાધાન કરે તો નાખી દઉં 3 ને આમાં ને હુઢી કરો એમને, બીજ એક્સ બરાબર 3 આમાં મૂકી દઉં 3 નો વર્ગ માઇનસ 4 કાઉન્સમાં 3 વત્તા એમ બરાબર 0 3 નો વર્ગ 9 ચાટાલી 12 વત્તા એમ બરાબર 0 9 ઓછા 12 એટલે માઇનસ 3 વત્તા એમ બરાબર 0 એટલે એમ બરાબર 3, હા એમ બરાબર 3 આવી જાય છે ભાઈ, એટલે આપેલું વિધાન ખરું છે ભાઈ, ખરું ખોટું પૂછેલું છે, હા ખરું। ચાલો એના પછી આ સમીકરણનો એક ઉકેલ યુગ્મ હોવા છોટા અવિભાજ્ય છે, એટલે એ વરી કયો યુગ્મ બી ને અવિભાજ્ય બી, અવિભાજ્ય એટલે 2 3 5 આ બધામાં યુગ્મ તો 2 જ છે, 2 એક એવી સંખ્યા છે કે જે યુગ્મ બી છે ને અવિભાજ્ય બી, એટલે 2 એ ઉકેલ છે ને ઉકેલ કરે સમીકરણનું સમાધાન, જ્યાં બી એક્સ દેખાય ત્યાં 2 મૂકીને સાદુરૂપ આપી દેવાનું, 8 હશે 4k² 3 2 6 છ માંથી 4 જાય તો 2 4k આવશે, 4k 2 ને સામે 4k બરાબર માઇનસ 2 કે બરાબર માઇનસ 2 ના છેદમાં 4 2 એકા 2 2 દુ 4 એટલે માઇનસ 1/2 આવ્યા પૈ 2 સમજ પડી, કે બરાબર માઇનસ 1/2 ખ્યાલ આવશે। ચાલો સો આઈ હોપ કે તમને સમજ પડી હશે દાખલામાં, તો આની સાથે આપણું આ સુપર 30 ચેપ્ટર નંબર 4 મેથ્સ પૂરું થાય છે।
દરેક પ્રકારના દાખલા આપણે કવર કર્યા છે. આઈ હોપ કે તમને દરેક દાખલામાં જે પણ મેં તમને બનાવ્યું આ લેક્ચરમાં દરેક વસ્તુમાં મસ્ત સમજ પડી ગઈ હશે, અને આ જેટલા બી દાખલા કરાવ્યા તે બધા મોસ્ટ આઈએમપી છે. જે કરાવ્યું છે તમને આ લેક્ચરમાં એમાંથી ઘણી બધી વસ્તુ આવી શકે છે બોર્ડની પરીક્ષામાં. જો બેઠું નહીં તો છેલ્લે એના જેવું, પણ આવશે તો આવું જ, આ મારી ગેરંટી છે. તો ખાસ પ્રેક્ટિસ કરો, આની પહેલાં પ્રેક્ટિસ કરો અને આની પ્રેક્ટિસ થઈ જાય પછી આના જેવું જે ચોપડીમાં છે જે મેં નથી લીધું તેની પણ પ્રેક્ટિસ કરી લો, બરાબર? તો હવે મળીશું આપણે સુપર 30ના નેક્સ્ટ લેક્ચરની અંદર, અને આપણે કરીશું મેથ્સમાં અને પછીનું પાંચમું ચેપ્ટર. ત્યાં સુધી દરેક બાળકોને બાય, જય હિન્દ.